आ पुस्तक मित्रों एवं है कि धारीए तो 3-4 कलाक आ पुस्तक पर बात थी सके अने खूब संक्षिप्त में बात करनी हो तो 10 मिनिट में पण बात थी सके एटले सरे जे सरस मजा बड़ी बातों आखी गूंथणी करी के वर्षो थया सेशन्स चाले छे आ गोष्ठी बैठकना अने घणा बधा विद्वान वक्ताओ हूँ तो एक भावक तरीके पुस्तक प्रस्तुत करतो हूँ छू पण घणा खूब रियली जेने रियल टर्म्स में स्टालवार्ड्स कहेवाय एवा मित्रोए पण एथी पोतानुं प्रस्तुतिकरण कर्युं छे अने एमां हूँ पण शरीक थयो हूँ श्रोता तरीके ने खूब आनंद मेळव्यो होय आ प्लेटफॉर्म परथी पण बोलवानो मोको घणी बधी वखत मळे अने एमां पण प्रयत्न मित्र एवो कर्यो होय के गमतानो बोलावो तो थाय पण आपणे बधाने एक साथे मजा आवे એટલે આજે જે પુસ્તક છે ડિસ્કવર યોર ડેસ્ટની પ્રારબ્ધને શોધવાની વાત ડેસ્ટની શબ્દ અને ડેસ્ટિનેશન શબ્દ આ બંને આમ કો રિલેટેડ લાગે એટલે તમારે ગંતવ્ય સ્થાન સુધી પહોંચવું હોય આપણને તો એ આપણું ડેસ્ટિનેશન હોય આપણી મંઝિલ હોય અને મંઝિલ સુધી આપણને જે આખી ડિઝાઇન હોય કે જેનો આપણે જાણતા અજાણતા એક હિસ્સો બની ગયા હોઈએ એ ડેસ્ટની હોય જેને આપણે સરળ ભાષામાં નસીબ કહીએ તકદીર કહીએ નિયતિ કહીએ પ્રારબ્ધ કહીએ વગેરે અને ઘણી બધી વખત આ સવાલ આપણે એકદમ નાનકડા હતા ત્યારે પણ આ ઉઠતો કે નસીબ હકીકતમાં હોય કે નહીં અને નસીબમાં જો લખ્યું હોય એ પ્રમાણે જો થતું હોય તો પછી કર્મ શા માટે કરવું એટલે આપણને કોઈ એવો સવાલ કરે તો આપણે ગીતાનો વિષાદ યોગ જે અર્જુનનો હતો અને પછી જે પ્રસાદ યોગ કૃષ્ણ ભગવાન બનાવે શ્રાવણ મહિનામાં જે આપણે વાત કરી રહ્યા છીએ તો એ યાદ આવે તરત કે કર્મ તારે કરવાનું છે ફળની અપેક્ષા નથી રાખવાની પણ કયા ફળની અપેક્ષા એના પર તારો અધિકાર નથી કર્મ તારા હાથમાં છે એટલે કર્મ કરવું એ અનિવાર્ય છે એ પવિત્ર ફરજ પણ છે અને એ જ તારી નિયતિ નિર્મિત કરવામાં તને મદદ કરશે એટલે આવી જનરલ જેને એકદમ જનરલાઇઝેશન સાથે આપણે જેને કહીએ ને કે એવી વાત કે જે કોન્સેપ્ચ્યુઅલી બહુ બાળપણમાં આપણા માનસ પટ પર એ એકદમ ઇન્ટ્રિન્સિક રીતે ફિટ થઈ હોય અને પછી આપણે જે તે ક્ષેત્રમાં આગળ ગયા હોઈએ તો ઘણા બધા એવા સવાલો અનાયાસે આપણી સામે આવે ઘણી બધી એવી સ્થિતિ પરિસ્થિતિ આવે કે જેનો આપણે હિસ્સો બનીએ અને એના જવાબો મેળવવાનો આપણો પ્રયત્ન હોય એટલે આ પુસ્તક સાથે જોડાયેલી ઘણી બધી ઘટનાઓ છે મિત્રો કે માત્ર એક ઘટનાઓ પર જો વાત કરીએ તો જુદો સેશન થાય એટલે એ ઘટનાઓ વિશે વાત નથી કરવું પણ એક નાનકડી વાત એક નાનકડી ઘટના લઈ અને પછી આપણે પુસ્તક પર આવીએ પુસ્તક પહેલી વખત મેં 2013માં 12 માર્ચે એ ખરીદ્યું હતું અને એ જ દિવસે એ રાત્રે વાંચવાનું શરૂ કર્યું ને રાત્રે મોડી રાત્રે પૂરું કર્યું અમુક પુસ્તકો એવા હોય કે એ તમારે એકી બેઠકે જ પૂરા કરવાના હોય એનો આનંદ હોય હા બધી સ્થિતિ પરિસ્થિતિ તમારી ફેવરેબલ હોય ત્યારે આ શક્ય બને દરેક વખતે શક્ય નથી બનતું પણ જ્યારે શક્ય બનતું હોય તો એ અનિવાર્યપણે બનાવવું જોઈએ એવું અમુક પુસ્તકોમાં ચોક્કસ આપણને લાગે એટલે એ દિવસે વાંચ્યા પછી 4-5 દિવસ પછી એના પર બોલવાનું થયું બોલવાનું ગોઠવ્યું રાધર તમારા સેશન માટે એટલે બધા મિત્રો જ હતા 20-21 મિત્રો હતા એક મિત્ર એ આવી ના શક્યો એને પછી રાત્રે ફોન કરીને એમ કીધું કે મારી તકદીરમાં આ પુસ્તક નહોતું ઇટ વોઝ નોટ અ પાર્ટ ઓફ માય ડેસ્ટિની એનું વિધાન હતું એટલે મેં કીધું તું ચિંતા ના કર પાછા આના પર આપણે બોલવાનું થશે તો ત્યારે તું આવજે બીજી વખતે બોલવાનું થયું એ આઉટ ઓફ સ્ટેશન હતો ત્રીજી વખત આકાશવાણી રાજકોટ પર મેં 15 મિનિટનો આનો સારાંશ લઈને એક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો અત્યારે તો હવે અમારી યુટ્યુબ ચેનલ પણ છે કે જે તમે લાઈવ પણ સાંભળી શકો અને ત્યાં અમુક પ્રોગ્રામ્સ છે અમે ત્યાં અપલોડેડ પણ રાખ્યા હોય એટલે પછી અમુક સમય પછી પણ એ દિવસે એ સમયે સાંભળવાનું ચૂકી જવાય અવસર ના હોય અનુકૂળ ના હોય તો ત્યારે પણ સાંભળી શકે તો એમાં પણ સંભાવ એનાથી એ સાંભળી ન શકાય આટલી ઘટનાઓ તો મને બરાબર યાદ છે પછી એ પુસ્તક જ્યારે એનો ગુજરાતી અનુવાદ માર્કેટમાં આવે છે મેં એને ફોન કરીને એવું કીધું કારણ કે અંગ્રેજી એ વાંચી શકે એવી સ્થિતિમાં નથી તો ઇટ્સ ફાઇન નોર્મલ છે એમાં એવું નથી કે ના નથી વાંચી શકતા તો શું ગુજરાતી ભાવાનુવાદિત ખૂબ સરસ ઘણા બધા પુસ્તકો થાય છે એટલે આ પુસ્તકનો અનુવાદ પણ એટલો જ સરસ થયો છે એટલે એણે પછી માર્કેટમાં તે પુસ્તક છે એ પોતે એમાં ઇન્વેસ્ટ કર્યું
અને પછી એને વાંચવાનું શરૂ કર્યું. બે ત્રણ દિવસ મેં વાંચી લીધું. પછી મને એણે એવું કહ્યું વોટ્સએપમાં મેસેજ કરીને કે તારી પાસે અડધો પોણો કલાક કલાકનો ક્યારે ટાઈમ છે, મારે તારી સાથે વાત કરવી છે. એટલે મેં કીધું શું વાત કરી છે, તો કે મારે કશું કેવું નથી. થોડો મને આમ અંદાજ આવ્યો, પણ પછી જ્યારે વાતચીત કરીને ત્યારે એમાં એને બહુ ઝીણવટપૂર્વક અને રસપૂર્વક આખું પુસ્તક વાંચ્યું હતું. એવા શ્રોતાઓ અને એવા ભાવકો હંમેશા ગમે જ્યારે તમે સરસ કંઈક પુસ્તક વાંચ્યું હોય અને પછી તમારી સાથે ચર્ચા કરવાનું તમને ઇજન આપે, કે એના પર આપણે ચર્ચા કરવી છે. એટલે ગોષ્ઠી બેઠકમાં અમે ઘણી બધી વખત એવું કરીએ કે અડધો કલાક પાછળનો જે પોર્શન હોય આપણે સ્વરને ખ્યાલ છે બધાને, કે ઘણી બધી વખત આપણે એવું બી કર્યું હોય કે એમાં પછી છેલ્લે ફીડબેક હોય અને એમાં સરસ રસપ્રદ ચર્ચાઓ થાય, દરેકનું પરસ્પેક્ટિવ એમાં ખુલે. એટલે ડેસ્ટિની જે છે, એટલે પછી એને એમ કીધું કે આ સારું થયું કે ત્યારે હું એ સેશનમાં આવ્યો હોત તો કદાચ આ પુસ્તક મેં વસાવ્યું ના હોત, અને વસાવ્યું ના હોત તો આટલી સઘનતાથી અને આટલું ઝીણવટપૂર્વક મેં વાંચ્યું ના હોત. હવે મને વાંચનનો પહેલા ભૂતકાળમાં શોખ હતો, એ પાછો જાગૃત થયો છે અને હવે હું પુસ્તકો વાંચવાનું શરૂ કરીશ. એ રાજકોટની બે લાઇબ્રેરીમાં મેમ્બર બને છે અને સમયાંતરે પુસ્તકો કરી લે. તો ધીસ ઇઝ એન અચીવમેન્ટ ઓફ અ બુક. આ પુસ્તક રૂબિન શર્મા, કે જેના ઘણા બધા પુસ્તકો, જેમ સરે વાત કરી કે એ વિશ્વવિખ્યાત પુસ્તકો છે, એનું સૌથી નીવડેલું પુસ્તક ધ મંક હુ સોલ્ડ હિઝ ફેરારી, અને આપણે જે ટીચર્સ માટેના સેશન્સ કરીએ એમાં બી આપણે એનો સારાંશ લીધેલો છે ભૂતકાળમાં. રૂબિન શર્માના બીજા પુસ્તકો પર પણ આપણે વાત કરી છે, એમાંનું એક પુસ્તક ધ લીડર હુ હેડ નો ટાઇટલ, સૌથી પહેલો સેશન આપણે એ પુસ્તક પર આ જગ્યાએ કરેલો. ઘણા બધા પુસ્તકો છે, એનું આ મહિનામાં જે પુસ્તક પ્રકાશિત થશે એવરીડેઝ હીરોઝ મેનિફેસ્ટો, એનું રિસન્ટ એનું ઓનલાઈન બુકિંગ ને બધું ચાલુ છે ઘણા વખત થયા. હવે એ પુસ્તક માર્કેટમાં 15મી તારીખથી 10મી તારીખથી અવેલેબલ થશે ઓનલાઈન, જેને બુક કર્યું છે એના માટે, અને પછી માર્કેટમાં એ આવશે. લાસ્ટ યર 1.5 વર્ષ પહેલા એને ધ 5 AM ક્લબ નામનું એક પુસ્તક આપ્યું છે. એમાં સરસ મજાની આખી વાત વાર્તા તો છે પણ સાથે ઘણા બધા સિદ્ધાંતો પણ છે. એમની એક ખાસિયત છે મિત્રો, કે એ કોઈક સમસ્યા લઈને આવે, કોઈક વ્યક્તિની સમસ્યા હોય. ધ મંક હુ સોલ્ડ હિઝ ફેરારીમાં તો ઇન્ડિયન ફિલોસોફી લીધી છે એણે, અને એ ફિલોસોફી આખી એને સરસ રીતે વર્ણવી છે, એ વાર્તાની સાથે વણી લીધી છે. એનું જે સ્ટોક કેરેક્ટર છે જુલિયન મેન્ટલ, એ જુલિયન મેન્ટલ એમ બાયોગ્રાફિકલ કેરેક્ટર છે. રૂબિન શર્મા પોતે બહુ મોટા લોયર હતા અને પ્રેક્ટિસ કરતાં કરતાં પછી અમુક દિવસે એને એવું થાય છે કે ખૂબ બધું પૈસા ને બધું ખૂબ એની પાસે હતું, નામ હતું અને ખૂબ પ્રેક્ટિસ પણ સરસ ચાલતી હતી, પણ એને કોઈ પર્ટિક્યુલર ડે એને એવો વિચાર આવે છે કે માત્ર હું આના માટે સર્જણો નથી, મારે કંઈક જીવનમાં એવું કરવું જોઈએ કે જે મારા ગયા પછી પણ રહે, સમથિંગ વન શુડ લીવ બિહાઇન્ડ એઝ અ લિગસી ફોર ધ પીપલ, એવું એને લાદે છે સત્ય. અને પછી એ પ્રેક્ટિસ છોડી દે છે અને હિમાલયામાં સેન્ટ્સને મળે છે અને ઘણું બધું વાંચન કરે છે, અને પછી એમાંથી એને જે બધા સત્યો એ જે પોતે આત્મસાત કરે છે અને એને લઈ અને એ ધમનપુર સોલી સેરારી આપે છે, અને એ પછી ક્રાંતિ સર્જે છે. પહેલાં તો કોઈ રીડી નહોતું એને એ પુસ્તકને પ્રકાશિત કરવા માટે, અને પછી લાઈન થાય છે બધા પુસ્તકો માટે, પછી જેને એના રાઇટ્સ મળ્યા છે તો માલામાલ જ થઈ જાય, અને લોકો ક્યુમાં હોય પુસ્તક ખરીદવા માટે, એના ઓનલાઈન બુકિંગ્સ પણ એટલા બધા હોય. અને બહુ જ સારા ટ્રેનર છે, વન ઓફ ધ બેસ્ટ ટ્રેનર્સ. તમે એના વિડીયોઝ તમે જોજો, યુટ્યુબ પર બધા અવેલેબલ છે, રૂબિન શર્મા .com પર પણ ઘણું બધું અવેલેબલ છે. તમે બીજી કોઈ પણ જગ્યાએ જશો, રૂબિન શર્મા મૂકશો ખાલી નામ, તો તમને ઘણા બધા વિડીયોઝ મળશે એના, અને પોતે પોતાના પુસ્તકોમાં જે સિદ્ધાંતો લીધા હોય ક્યાંથી કેવી રીતે મળી એની પણ એને વાત કરી છે. આ પુસ્તક છે એ પણ એને ક્યાંથી મળ્યું એની પણ વાત કરી. પુસ્તક આખી જે વાર્તા છે એનો જે હીરો, તો મેઇન હીરો તો જુલિયન મેન્ટલ જ હોય, કે જે એક મેન્ટરની ભૂમિકા ભજવે. જે ટીચર્સ અત્યારે મારી સામે મેક્સિમમ છે, મારી ડોક્ટરના બધા ટીચર્સ છે, એટલે એ મેન્ટરિંગ કરે. માત્ર ટીચિંગ નથી હોતું, ટીચિંગ ઉપરાંત ઘણું બધું હોય, જેમ કે સર ને મેડમ છે તો એ મેન્ટર છે. માત્ર એ માત્ર શાળા કે સંકુલ કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ નથી ચલાવતા, એ સોસાયટી માટે કંઈક પ્રદાન કરી રહ્યા છે, ઘણું બધું હોય છે. અને ટીચરની ભૂમિકા સૌથી મોટી હોય, ઇન્સ્ટ્રુમેન્ટલ ને એકદમ પિવોટલ હોય. આપણે પોતે જ્યારે બાળક હતા અને આપણા જીવનમાં પણ ટીચર્સની ભૂમિકા કેવી હતી આપણને ખબર હોય. એટલે આ પુસ્તકની અંદર જુલિયન મેન્ટલ છે એ એક મેન્ટર તરીકે આવે છે, અને સમસ્યાગ્રસ્ત જે વ્યક્તિ છે એ ચેઇન હોટલના માલિક છે. એ હોટેલનું નામ જે કેપિટલ ક્યુ આપણે લખીએ આલ્ફાબેટ્સમાં, ક્યુ હોટેલ્સ, એ ક્યુ હોટેલ્સની આખી ચેઇન છે આખી જુદા જુદા કન્ટ્રીઝમાં. અને એનો જે માલિક છે એ બહુ યંગ છે, 40-45 યર્સની એજ છે એની, અને એનું નામ છે ડેર સેન્ડરસન. એ ડેર સેન્ડરસન
બહુ પોપ્યુલર છે, બહુ એકદમ ફેમ પર્સનાલિટી છે, બહુ જ પ્રોસ્પરસ છે, એની પાસે સંપત્તિની કોઈ અછત નથી, અને એની 7 સ્ટાર્સ હોટલ છે, બધી 5 સ્ટાર્સથી પણ અપ 7 સ્ટાર્સ, અને એની અમેઝિંગ સર્વિસ છે. એટલે બધા ટોપ લેવલની જે ઓથોરિટીઝ હોય બધી, કે અમેરિકાના પ્રેસિડેન્ટ છે તો એને જે ઉતરવાનો હોય, એને જે નિવાસ આપવાનો હોય, તો એ આ ક્યુ હોટેલ, ક્યુ ચેઇન હોટેલ છે, એમાંની કોઈ હોટેલમાં એને બેસ્ટ એને પેલો સ્વીટ મળે, અને એ બહુ સેટિસ્ફાઈડ છે. અને પોતે બહુ જ સરસ કામ કરે છે સેન્ડરસન, પોતે મેન્ટરિંગની પણ ભૂમિકા ભજવે, પોતાના બધાના સ્ટાફ માટે બધું કરે, પણ સમહાવ એવું થાય છે કે એ પછી પરસ્યુ તેનું મટીરિયાલિસ્ટિક બનતું જાય છે ગ્રેજ્યુઅલી. અને એને બાળકો છે, 3 બાળકો છે, એની વાઇફ છે રેચેલ એનું નામ છે, અને પછી એ એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં જાય, એક પ્રોપર્ટીમાંથી બીજી પ્રોપર્ટી વસાવે, એ હોટેલ પર કરે, નવી હોટેલ બનાવે, આ બધું ખૂબ ચાલે. ફેમિલી લાઈફ છે એમાં એ પોતે ટાઈમ આપી શકતા નથી, એને ખૂબ બોર્નિંગ, પછી તો અલ્ટિમેટમ એની વાઇફ આપે છે, અને ફાઇનલી એક દર વખતે પ્રોમિસ આપે, પણ પ્રોમિસ છે એ હંમેશા યુ શુડ કીપ ધ પ્રોમિસ. વચન છે આપણે કહે, સંતના વચનો છે, એમ ખાલી એમ હવામાં ખાલી શબ્દ બોલાયા હોય તો પણ એમ પેલા લકીર પર લખાયા હોય, પથ્થર પર લખાયા હોય, અને પેલા જે લખી લખી દેતો પણ એ પછી ફોક કરી નાખે. એટલે આમાં એવું હતું કે દરેક વખતે પ્રોમિસ આપે, કે હવે ક્યારે નહીં થાય, પણ ના એ થાય જ છે, એ પ્રોમિસ આપ ફૂલફિલ કરી શકતો નથી. અને વાત શરૂ એવી રીતે થાય છે, આખી વાર્તા જે ઉઘડે તો ત્યારે રિવોલ્વર છે, અને એ રિવોલ્વરને તમે જસ્ટ એનો ટ્રિગર ટચ કરો ને, ફેધર ટચ છે, એ ટચ કરો ને એટલે રિવોલ્વર શૂટ થાય, અને સાઇલન્ટ વેથી જે ટ્રિગર ઓફ થાય, અને જે કાર્ટ્રીજ છે, જે ગોળી છે, જે બુલેટ છે, એ એટલા ફોર્સથી તમે જે લમણે મૂકી હોય તો સામેથી નીકળી જાય, એટલી ફોર્સફુલી એ આધુનિક રીતે બનાવાયેલી રિવોલ્વર લઈ અને સેન્ડરસન પોતાની ક્યુ હોટલના પોતાના રૂમમાં બેસી અને પોતે સ્યુસાઇડનો એટેમ્પ્ટ કરે છે. એટલે હી વોઝ અબાઉટ ટુ બી ડેડ ઓનલી. એ વર્ણન પોતે કરે છે આખી શરૂઆતમાં જ કે એ દિવસ મને હજુ આજે યાદ છે, ફલાણા ફલાણા મજલા પર એ રૂમની અંદર બેઠો અને એ રિવોલ્વર રૂમ લઈ આવ્યો હતો અને મેં લમણે તાકી, અને એક ફ્રેક્શન ઓફ સેકન્ડને કારણે એ ટ્રિગર એનાથી પ્રેસ બરાબર થતું નથી, એ નથી થતું, એ દરમિયાન એને ગ્લિમ્સિસ થાય છે, આમ આમ વ્હાઇટ કલર લાઇટ એને દેખાય છે, અને આમ પ્રકાશ છે એની આંખ આંજી નાખે છે, પછી આમ સબકોન્શિયસ માઇન્ડમાંથી કદાચ મેસેજ છૂટે છે, એ અનકોન્શિયસ થવા તરફ જતો રહે, પછી હવે એનો પોતાનો એ રિવોલ્વર પર પણ કંટ્રોલ નથી, અને પોતે આમ ફસરી પડે છે પોતાની ચેર પરથી નીચે, અને પસીનેથી એમ એમ નીતરી રહે છે, રિવોલ્વર પડી જાય છે, અને ચોતરફ પ્રકાશમય વાતાવરણ એવું લાગે, પછી સમજી શકતો નથી, પછી થોડોક આમ હોશમાં આવે, અને પછી એમ ખબર પડે છે કે ધીસ વોઝ ધ ફેઇલ્ડ એટેમ્પ્ટ ઓફ માય સ્યુસાઇડ, આ મારા હું શું કામ કરવા જઈ રહ્યો હતો. પછી એને સત્ય લાગે કે આ ધીસ વોઝ ધ સ્ટુપિડ એન્ડ ધ મોસ્ટ બ્લન્ડરસ સ્ટેપ ઓન માય પાર્ટ, એટલે આવું તો કરવાનું જ ના હોય, પણ પછી કે એ લખે છે કે હું આ કરવું મારા માટે મજબૂરી હતી, કારણ કે પોતાના ઘરે જ્યારે જાય છે એ પ્રોમિસ તો એ નિભાવી શકતો નથી, એને પત્નીને આપ્યું, બાળકોને ફરવા લઈ જવાના વગેરે, ત્યાં પહોંચે છે જ્યારે એક ચોક્કસ રાત્રિના લગભગ 12 વાગી ગયા હોય છે, પોતાના કમિટમેન્ટ બધા જે બધા જે સેટલમેન્ટ હતા, બધા ડોક્યુમેન્ટ સાઈન કરવાના હતા પ્રોપર્ટીના વગેરે, કોઈ મિટિંગ હતી એ પૂરી કરીને, અને એ દિવસે પણ એને અફસોસ યાદ આવે છે અચાનક, મેં 8 વાગે આવી જવું, આપ્યું હતું પ્રોમિસ કે હું 8 વાગે તો આવી જઈશ, આપણે બહાર જઈશું, પણ એને બધે રાતના 12 વાગવા આવે તો દિવસ બદલી તારીખ બદલી જાય છે, અને એની હેબિટ હતી એની પત્નીની કે જ્યારે એ પોતે સેન્ડરસન પાછો આવે તો એ લોકથી અનલોક કરે પોતાનો દરવાજો, પછી અમુક લાઇટ એની છે ને ડીમ લાઇટ તો ચાલુ જ હોય ડ્રોઈંગ રૂમમાં, એના રૂમમાં, આગળના રૂમમાં, બહુ મોટી લક્ઝરિયસ અગાઉનો બંગલો છે, પણ એ દિવસે લાઇટ બધી ઓફ છે, બ્લેન્કેટ બધું જ બ્લાઇન્ડનેસ છે, એટલે અંધકાર, ઘોર અંધકાર છવાયેલો છે, એટલે ઘોર અંધકાર છવાયેલો છે, એટલે મનમાં સંશય જાય છે કે ઇલેક્ટ્રિસિટી છે જ તો આ કેમ લાઇટ નથી, એટલે પછી પોતે સ્વિચ ઓન કરે છે અને જુએ છે ત્યાં તો ટીપોઈ પર ચીટ પડી છે, ચિઠ્ઠી પડી છે, અને એમાં એની પત્નીએ લખ્યું કે વારંવાર તમે મને ને બાળકોને આપેલા વચનો છે એનો તમે ભંગ કરતા રહ્યા, હું અત્યારે મારા પપ્પા પાસે જાઉં છું બાળકોને લઈને, સંપર્ક કરવાનો પ્રયત્ન ના કરતા,
તમારો સંપર્ક આવતીકાલે સવારે મારો લોયર કરશે. અને પછી આમ પગ તરીકે જમીન સરકી જાય છે. અને પછી પોતે ફોન કરવાનો પ્રયત્ન કરે છે. રાતના મોડું થઈ ગયું છે, ત્યારે ફોન કરી શકેલી સ્થિતિ નથી. સવારના નો રિપ્લાય, કશું આવતું નથી. પોતે પોતાના હોટેલ રૂમમાં પછી આવે છે અને પછી પોતાનો વસવાટ હવે પોતે ઘરે ખાવા દોડે છે કે ત્યાં જ રહે છે, પત્ની સંપર્ક કરતી નથી. અને હવે એ ફ્રસ્ટ્રેટેડ છે. એણે આખી સેકન્ડ લાઇન થર્ડ લાઇન પોતાની પોતાના બિઝનેસની એવી બનાવી છે કે એ પોતે બીજું કશું ના કરે તો પણ એ સરસ રીતે ચાલે. એટલે એ બધા કમિટેડ એનો સ્ટાફ છે. એટલે જ્યાં પણ જે પણ કન્ટ્રીઝમાં એની પોતાની ક્યુ હોટેલની સિરીઝ ચાલતી હતી તો એમાં બિઝનેસમાં કોઈ ફરક પડે નથી. એક્સપાન્શન મોડ હમણાં થોડો ટાઈમ હોલ્ડ ઓન રહે પણ બધું ચાલે. એટલે જે મુશ્કેલીમાં છે એનો અંગત સાથી છે જોન, એને પોતે પછી વાત કરે છે. એટલે એને દિલાસો આપે છે કે સર તમે થોડા સારા થઈ જાઓ, તમારા માટે એક સરસ મોટિવેશન સ્પીકર ત્યાં આવ્યા છે આપણા સિટીમાં. અને એક સ્પીકર નથી પણ એ આમ આત્મીય જન જેવા છે. અને એ જે બધી વાત કરશે એમાં હું તમને કહી શકું એના કરતાં એ બહુ વિદ્વાન વ્યક્તિ છે. ડાબા બી કોઈ સમસ્યા આવી હોય લાઈફમાં તો એના નિરાકરણની વાતચીતમાંથી આપણને મળે. તો તમે એટેન્ડ કરવા જાઓ એટલે પોતે ના પાડે છે ત્યાં કે હું આવા સેશન્સમાં હવે જોર પસંદ નથી કરતો. હું ભૂતકાળમાં કરતો પણ એમાં બહુ મજા નથી આવતી હોતી. બધી ઘણી બધી ડૂઝ ને ડોન્ટની બધી વાતો હોય તો એ તો મને બધી ખબર છે. એમ હવે આ ઉંમરે મને એ કરવાની જરૂર નથી લાગતી. પણ એ કહે છે ના તમે અમારા વતી જાઓ, તમને એવું હોય તો તમે લાસ્ટ રોમાં બેસજો અને તમે એવું હોય તો બે કલાક સુઈ જજો ત્યાં, ભલે ઊંઘ આવી જાય તમને લાગે એવું તો. પણ તમને એવું હું તમને પ્રોમિસ આપું એવું નહીં થાય. અને પછી સેન્ટરસન ત્યાં જાય છે. સ્પીકર જે છે એની સાથે ઓલરેડી કમ્યુનિકેટ આ હોટેલનો જે જોન એનો મિત્ર છે એણે કરેલું છે. અને પછી આખી વાત એવી રીતે થાય કે ત્યાં પોતે પહોંચે છે. સેન્ટરસન સેશન ચાલુ થાય છે. મ્યુઝિક ને સરસ આખું એકદમ ગ્લેમરસ એટમોસ્ફિયર ક્રિએટ કરે છે. મ્યુઝિક ને લાઇટની બધું હોય છે સરસ. પછી સ્પીકર આવે છે અને અમેઝિંગ વેથી બધી રસપ્રદ બધી વાતો કરે છે. એ પણ નિરેશનમાં છે. ઘણા બધા આંતરરાષ્ટ્રીય સ્તરના જે બધા વિદ્વાન લોકો હોય છે, બધા યુગ પુરુષો જેને કહી શકાય એવા લોકોના કોટેશન્સને એના જીવનના જીવનચરિત્રમાંથી લીધેલા પ્રસંગોને બ્રીફલી બધા મેન્શન કર્યા છે. એટલે એ બધું વાંચન કર્યું હોય ત્યારે આ બધું આવ્યું હોય. એટલે મજા આવે છે પ્રમાણમાં. અને પછી એને ઊંઘ નથી આવતી, બેસે છે અને બધું સાંભળે છે અને પ્રમાણમાં થોડું કમ્ફર્ટેબલ ફીલ કરે છે સેન્ડરસન. અને પછી પૂરું થાય છે, સ્ટેન્ડિંગ ઓવેશન મળે છે બધાને. અને પછી સેશન પૂરો થાય છે અને બધા ધીમે ધીમે નીકળે છે. એ પોતે સેન્ડરસન પોતાની ચેર પરથી ઊભા થતા નથી, એ તો બેઠેલા જ રહે છે. અને આખું ઓડિટોરિયમ ખાલી થઈ જાય છે. આપણે મૂવીમાં ગયા હોય અને છેલ્લી રૂમમાં આપણો નંબર આવ્યો હોય પછી એટલે બધા નીકળી જાય તો પછી પેલો છેલ્લે આપણી પાસે બેટરી લઈને આવે કે હવે ચાલો હવે કોની રાહ જો નેક્સ્ટ રો ચાલુ. એટલે એ જ રીતે તે ડોરકીપર આવે છે બેલમેન. અને ત્યાં આમ પહોંચે છે પહેલાં તો સ્ટેજ પરથી એક નાનકડો પેબલ એમાં ચીટ હોય છે અને આમ એના ખોળામાં પડે છે સેન્ટરસન. અને સેન્ટરસન આમ જુએ છે તો એમાં લખ્યું હોય છે આઈ એમ વેઇટિંગ એટ ધ બેક સ્ટેજ, હું તારી રાહ જોઈ રહ્યો છું. સરસ મજાનો શર્ટ તે પહેર્યો છે અને યુ આર લુકિંગ સો હેન્ડસમ માય ફ્રેન્ડ, એટલું લખ્યું છે. એટલે રાહ જોઈ રહ્યું છે. પહેલાં જોને જ્યારે એને ટિકિટ આપી હતી ત્યારે એવું કંઈ કહ્યું નહોતું. એણે તો એવું જ કહ્યું હતું કે આ સેશન સાંભળવા જવાનું છે, વક્તવ્ય સરસ મજાનું આપશે, મોટિવેશન મળશે અને તેને સાતા મળશે. પણ આ તો આવી રીતે આપણને બોલાવે છે અને ચીટમાં આવ્યું. પેલો બેલમેન બહાર લઈ જવા માટે આવે છે, એ પહેલાં તો આ ચીટ આવી જાય હાથમાં ખોડામાં અને પછી વાંચે છે અને ધીમા પગલે ધીમે જવાનું ચાલુ કરે છે. ઉલટું તો ખૂબ મોટું છે અને પછી ત્યાં પહોંચે છે. અને બેક સ્ટેજમાં તો ત્યાં બધા બધું પેકિંગ ને બધું ચાલતું હોય છે. અને આમ આમ જુએ એમ આપણે ઘણી વખત આપણે આમ ખબર ના હોય કે કોણ બોલાવે છે, શું નામ છે, તો કોને પૂછું, શું પૂછવું એમ, અને કેમ બતાવું કે મને કોણ બોલાવી રહ્યું છે. એટલે આમ પૂછતા નથી, કારણ કે ફ્રેન્ડ ગમ હિયર એવો અવાજ આવે છે. એટલે પાછળ એનો ગ્રીન રૂમમાં પાછળ બીજો એક મોટો રૂમ હતો, એનું ડોર ખુલ્લું છે, દરવાજો ખુલ્લો છે. એટલે પછી એ અંદર એન્ટર થાય છે. ત્યાં તરફ મ્યુઝિક વાગતું હોય છે અને સન્યાસી એક ઊભો છે. એણે પોતે એ લાલ રંગનો એ જબ્બો પહેર્યો છે, એ રોબ છે પહેર્યો છે. અને એનો પાછળ વાંસો દેખાય છે, મ્યુઝિક છે અને મ્યુઝિકની સાથે એ ડાન્સ કરે છે. એટલે એ પણ એની પાસે સરસ સ્કિલ છે કે એ મ્યુઝિકની સાથે અને સરસ મ્યુઝિક છે અને સરસ સોંગ પણ સાથે વાગી રહ્યું છે.
પછી એકદમ આમ થોડી વાર વેઇટ કરે છે અને મ્યુઝિક આખું પૂરું થાય એટલે સ્ટોપ કરે છે અને પછી આમ ટર્ન લે છે એટલે આમ અને આમ હજુ પણ વિચાર છે મનમાં અને હજુ એમ ક્વેશ્ચન છે એના ચહેરા પર એમ પ્રશ્નાર્થ છે કે હમણે જ મને યાદ કર્યા હતા કે શું હતું એમણે બોલાવ્યા તો ખરા પણ પોતે તો આમ એક સંન્યાસી છે અને સંન્યાસીને મારું શું કામ હોય પછી કે હા મેં જ તને બોલાવ્યો સેન્ડરસન તો સેન્ડરસન કે હા પછી સંન્યાસી આમ પોતે એકદમ આમ આપણે કેમ પેલી ડ્રિલ કરવાની હોય માસ ડ્રિલ હોય કે સેલ્યુટ આપવાની હોય ત્યારે જે એકદમ એ કન્ડિશનમાં તમે એ પોસ્ચરમાં આવો એટલે સંન્યાસી પોસ્ચરમાં આવે છે અને સેલ્યુટ કરે છે કે લેટ મી સેલ્યુટ યુ મિસ્ટર જેન્ટલમેન ધેર સેન્ડરસન આમ સેલ્યુટ કરે એટલે એટલે એવું તો ઘણા વખત પછી સેન્ડરસનને સાથે એવું થયું છે કે કોઈ યાદ અને આમ કમાન્ડ મેન્ટની જેમ સેલ્યુટ કરે આઈ એમ પ્રાઉડ ઓફ યુ મને તમારા માટે ગૌરવ છે એટલે એને સમજાતું નથી કે અચાનક જ આખો મિસ્ટીરિયસ લાગી દીધું કે પહેલાં તો સેશનમાં આવ્યો સેશનમાં મજા આવી પછી જીત પડી પછી અહીંયા આવ્યો આ સંન્યાસી છે અને પછી હવે મને સેલ્યુટ કરે છે અને પછી એને એમ કહે છે કે તમે જોરદાર ચેઇન હોટેલ્સના માલિક છો ક્યુ હોટેલ્સના અને તમે ધ વે યુ સર્વ ધ સોસાયટી યુ આર સર્વિંગ ધ હ્યુમેનિટી ધ વે યુ આર ટ્રીટિંગ યોર સ્ટાફ તમે જે તેની સાથે વર્તન કરો છો ધેટ ઇઝ સિમ્પલી સ્પ્લેન્ડિડ અનપેરેલલ ઇન ધ હિસ્ટ્રી ધેટ આઈ ઓબ્ઝર્વ કારણ કે હું જ્યાં પણ જાઉં છું સેશન કન્ડક્ટ કરવા ત્યારે ક્યુ હોટેલમાં જ ઉતરું છું અને અત્યારે આ સિટીમાં પણ હું ત્યાં જ છું અને થોડી વાર પછી આપણે ત્યાં જ જશું સાથે એટલે સેન્ડરસને ખૂબ નવાઈ લાગે છે હું આને પછી પોતાની ઓળખાણ આપે છે એ સેન્ડરસનને કહે છે કે તમારા પપ્પા એ લોયર હતા હા એને પાછું ક્વેશ્ચન થાય એને કેમ ખબર પડી એ મારા બહુ જ સારા મિત્ર હતા પછી બધું આમ લિંક્સ મળતી જાય અને છેલ્લે પછી ઓ સ્ટ્રક થઈ જાય છે આખો સેન્ડરસન કારણ કે સેન્ડરસન નાનકડો હતો ત્યારે એના પપ્પા એને લઈ જતા અને એને જુલિયન મેન્ટલ આ સંન્યાસી જે જુલિયન મેન્ટલ જ છે એની ફેરારી બતાવતા રેડ ફેરારી કે ફેરારી એના માટે એક્સક્લુઝિવલી પ્રોડ્યુસ થઈ હતી કે વર્લ્ડમાં બીજા કોઈ પાસે ફેરારી નથી માત્ર જુલિયન મેન્ટલ પાસે છે એટલે એ વખતે એ બધા ઓસ્ટ્રક થતા કે આમ જોયેલા ચકાચોન લાગે કે આ ફેરારી અને ફેરારીમાં જુલિયન નીકળે એટલે બધા આમ ગામના લોકો જોવા નીકળે કે જુલિયન નીકળ્યા છે બેસ્ટ એડવોકેટ બેસ્ટ લોયર એટલે પછી વધારે આશ્ચર્ય થઈ જાય અને પછી એમ કે તારા તમારા કલીગે મને કીધું અને તારા પપ્પાને મેં કમિટમેન્ટ ભૂતકાળમાં આપ્યું છે કે ક્યારેક મળવાનું થશે તો હું મારી કંઈક વાતચીત તારી સાથે શેર કરીશ અને પછી કે તું કંઈક મુશ્કેલીમાં છે એટલે પાછો થોડો વિવર્ટ થઈ જાય થોડો એના ચહેરા પર ઉદાસીનતા આવી જાય સેન્ડરસનમાં પણ તો ડોન્ટ વરી જીવન છે એ સમસ્યાનો સમ ટોટલ જ હોય છે સમસ્યા વિનાનું જીવન ક્યાં શક્ય જ છે પછી એમ કહે છે કે આપણે કંઈક એવું કરીએ દોસ્ત જો તું મને થોડો ટાઈમ આપી શકે તો કે મને પણ કદાચ તારી સાથે રહેવાથી અને તારી સાથેની વાતચીતને કારણે અમુક સમસ્યાના ઉકેલો મળશે તો તારી સમસ્યા છે એ કદાચ સાર્વત્રિક પણ હોઈ શકે એ અનુભૂતિ જુદી જુદી હોય પ્રકાર જુદા જુદા હોય પણ સમસ્યા તો બધે છે એટલે સેન્ડરસનને ખૂબ સારું લાગે સાતા મળે તો કે યુ આર એબ્સોલ્યુટલી રાઈટ તમારી વાત બહુ જ સાચી છે તો કે તો ચાય પીએ કોફી પીએ અને એ દરમિયાન આપણે થોડી વાતચીત કરીએ અને પછી હું તને આખી ડિઝાઇન આપીશ અને પછી એને આખી ડિઝાઇન એ ત્યાં આપે છે રસ્તામાં ઘણી બધી વાતચીત થાય છે અને એને એક અલ્ટિમેટ સેન્ટેન્સ જે છે કે એ એક તો ઓશોનું વિધાન હતું એ આવ્યું હતું કે જીવન છે એ ક્યારેય તમારા તર્ક પ્રમાણે ચાલતું નથી હોતું એટલે તમે આપણે ક્યારેય છે ને તાર્કિક રીતે જીવનને માપી જ ના શકીએ એ પ્રમાણે ક્યારેય ન ચાલે નદી છે એનું વહેણ કંઈ આપણે થોડું બદલાવી શકીએ નદી છે એ પોતાનો કોર્સ પોતાની મેળે નક્કી કરે તમારે તમારે એના એ લોજિક એટલે કે માઇન્ડનો ઉપયોગ કરવાને બદલે સાથે સાથે હૃદયનો પણ ઉપયોગ કરતા શીખવું જોઈએ એનું બ્લેન્ડિંગ થશે તો જીવન છે એ અનુભૂતિ અને સમાનુભૂતિનો છે એટલે તર્ક છે એને ક્યારેક છોડી દેવો પડે અને હૃદયના ભાવ છે એને તીવ્રતાથી અનુભવવા પડે તો એ અનુભૂતિ છે એ આપણી વાતચીતમાં સતત થતી રહેશે બીજું વિધાન આવે પીએસ એલિયટનું આવે આગળ જતા કે સફર છે એ અનાયાસે શરૂ થતી હોય અને ક્યારેક તમે કંઈક શોધ કરવા માટે સફરનો પ્રારંભ કરો અને પછી તમને એમ થાય તમને રસ્તો મળી જાય કે ના મને રસ્તો મળવા માંડ્યો છે હું મારા ડેસ્ટિનેશન સુધી પહોંચીશ તમે પહોંચો છો હરીફરીને પાછા તમે
જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ આવી જાવ છો છેલ્લે. પણ પછી શું, પણ પછી તમે જ્યારે ત્યાં આવી જાઓ છો ત્યારે તમને એ જગ્યા એકદમ નવી નકોર લાગે છે. જાણે પહેલી વખત તમે એ જગ્યા પર આવ્યા એવું તમને અહેસાસ થાય છે. એ એ આખી તમારી તકદીર છે, એણે તમારા માટે નિર્મિત કર્યું છે કે તમે એક્સપ્લોર કર્યું અને ફાઇનલી તમે પાછા ત્યાં આવ્યા તો તમારા તમારી ભાવ સૃષ્ટિ આખી બધી. તો એ સાચું એક્સપ્લોરેશન છે કે તમે તમને ત્યાં જ એવો અહેસાસ થાય કે તમે દરરોજ તમારા ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ કરો. તમે બહારથી, હું ઓફિસે ગયો હોઉં ને પછી પાછું મારા ઘરે જ્યારે પહોંચું અને ત્યાં હું ડ્રોઈંગ રૂમમાં નોક કરીને મારા લોક ખોલીને અંદર પહોંચું એમ, તો આઈ શુડ ફીલ સમથિંગ ઇઝ ન્યૂ. તો ત્યાં ન્યૂનેસ નથી, ન્યૂનેસ મારામાં. સમથિંગ શુડ બી એડેડ ઇન ટુ માય સેલ્ફ, એ થવું જોઈએ. ત્યારે ડેસ્ટિની છે એ આપણે શોધી શકીએ. પછી એને આખો કોર્સ સમજાવે છે કે આપણે જુદા જુદા સ્થળોની મુલાકાત લેશું. સેવન સ્ટેજીસ છે, એ કેવા છે, સાતે સાત તબક્કાઓ, એ સાત તબક્કાઓ આપ્યા છે પુસ્તકમાં. આ વાર્તા સ્વરૂપે એક પછી આપણી સામે અનફોલ્ડ થાય છે કે આ સાતે સાત તબક્કાઓ એવા છે કે જે સેલ્ફ અવેકનિંગના છે. આત્મજાગૃતિ આવે, સેલ્ફ અવેકનિંગ તમારામાં એક એક અવેકનિંગ આવે. તમે આમ તંદ્રાવસ્થામાંથી જાગી જાઓ, તમને ઝગઝોડે અને પછી આત્મીય રીતે તમે આત્માનો તમને પરિચય થવા જાણે માંડે. એટલે સેલ્ફ અવેકનિંગના જે સાત સ્ટેજીસ છે, એ સાતે સાત સ્ટેજીસ છે એ જો આપણે બરાબર સમજાય જાય તો ડેસ્ટિની એ શબ્દ છે ને એ આપણા માટે એકદમ આત્મીય શબ્દ બને અને આપણે જે પણ કંઈ કરીએ ને એ બધું અદ્ભુત થાય, માનવ જાતિ સેવામાં એ ઉપયોગી સાબિત થાય એવું થાય. એટલે પછી ખૂબ ક્યુરિયસ એકદમ આમ આમ સેન્ડરસન છે એના ચહેરા પર આમ રોશની છવાની શરૂઆત થાય કે જે બે દિવસ પહેલાં જેણે સ્યુસાઇડલ એટેમ્પ્ટ કર્યો છે અને પછી આ સેશન સાંભળ્યો પછી હોટેલમાં બેઠા છે, ગ્રેજ્યુઅલી એમાં ફેરફારો થવાની શરૂઆત થાય. અને પછી ક્યાં જવાનું છે, શું કરવાનું છે, તો કે હું તને એક પછી એક કહેતો રહીશ. આપણે આ જર્ની થોડી લાંબી ચાલશે, જર્ની પૂરી થશે પછી એ દરમિયાન આખું ધમકુ સોલિડ ફેરારી જે છે એમાં જે જુલિયન મેન્ટલનું કેરેક્ટર કેવી રીતે હતું અને પોતે જુલિયન મેન્ટલ કેવી રીતે બને છે લોયરમાંથી એક સન્યાસી કેમ બને છે અને પછી પોતે બધાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે કે જ્યાં સમસ્યા છે તો એના સમાધાન માટે હું મારી જાતને કામે લગાડું છું. એટલે જુલિયન મેન્ટલ પોતે જે પણ ફિલોસોફી અને જે પણ આત્મસાત કરીને આવ્યા છે તો એને પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેબલ, કે ખાલી તમે હિમાલયા પર તમે તપ કરો કે તમે જંગલમાં બેસીને તમે ત્યાં તપસ્યા કે મેડિટેશન કરો તો ફાઇન, એનો કોઈ વિરોધ નથી. પણ પછી તમે તમારી જાતને ટેસ્ટ કરવા તમે બધાની સમુદાયની વચ્ચે આવો અને પછી એમાં તમે કંઈક ઉપયોગી સાબિત થાવ તો એ તમારું સાર્થક છે. બધું તમારા એટલા પૂરતું રહ્યું છે, આ બધા માટે સોસાયટી માટે આવ્યું છે. અલ્ટિમેટલી સોસાયટીના સુકૂન માટે તમે કંઈક કરી શકો તો એ સાર્થકતા જીવનને બક્ષે. એટલે એક પછી એક સ્ટેજીસની શરૂઆત એમ જે લેશન્સ છે. એટલે રોહિત શર્માની એક અદ્ભુત એની આખી આખી સ્ટાઇલ છે, એની શૈલી છે કે એ પ્રતિકાત્મક રીતે આખી બધી વાતો કરે એટલે તમને એક માત્ર પ્રતીક યાદ આવે એટલે આખી વાત યાદ રહી જાય. એટલે એ પુસ્તકમાંથી પસાર થઈએ અને એ જે પ્રતિકો એને વાપર્યા હોય એ આપણી સામે જ્યારે પણ કોઈ પણ સ્થળે એ આવે ને તો ત્યારે તમને સીધું આ પુસ્તક યાદ આવે કે ડેસ્ટિનીમાં જ રોહિત શર્માએ જુલિયન મેત્ર દ્વારા આ વાત આ રીતે કેવડાવી, આ પ્રતિકની સાથે જોડાયેલી આ વાત છે. એટલે એસોસિએશનશીપનો જે પ્રિન્સિપલ મેમરી મેપિંગનો છે એ સીધો ત્યાં આવે. અને એ બહુ સારા ટ્રેનર છે એટલે એ પણ જાણે છે કે પાર્ટિસિપન્ટ્સના એના ઇસ્યુઝ ક્યાં હોય, એની સમસ્યાઓ કઈ હોય. એટલે એ પાછું રિપીટેડલી ક્યાંક કંઈક કેવું હોય તો પુનરોક્તિ આમ થાય નહીં અને પાછું એ જ વસ્તુ સરસ રીતે કહેવાય છે. એટલે એ પણ એમાં એ બહુ જ માહિર છે. એટલે કે આપણે ક્યારે મળીશું સૌથી પહેલા સેશન માટે, તો પહેલા સેશનમાં આપણે ક્યાંય જોવાનું છે તો કે એવું તને જ્યારે આપણે જર્ની શરૂ કરીએ આપણે એક જગ્યાએ મળીએ, મારી હોટેલ પર જ મળીશું અને ત્યાંથી આપણે જર્ની શરૂ કરશું, આખો દિવસ આપણે સાથે વિતાવીશું. પછી તને થોડો ટાઈમ મળશે 10-15-20 દિવસનો, એ દરમિયાન તારે એના પર રિફ્લેક્ટ કરવાનું, એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરવાનો જે પણ આપણે લર્નિંગ થયા હશે. પછી એ જ રીતે સેકન્ડ થર્ડ એ રીતે સાતે સાત સ્ટેજીસમાંથી પસાર થઈ જશું એટલે મને એવું લાગે છે કે એક આખી ફિલોસોફી આખું કમ્પ્લીટ ડિઝાઇન છે એ સમજાઈ જશે અને પછી એના પર કામ સઘનતાથી થશે તો આઈ ફીલ કે તું વધારે સરસ કરી શકશે તો મને વિશ્વાસ છે. અને બાય ધેટ ટાઈમ પહેલાં જ પહેલો જ લેશન શરૂ થાય ત્યારે જ કહી દે કે બાય ધેટ ટાઈમ આઈ વુડ બી લિવિંગ યુ, ત્યાં સુધીમાં હું પછી મારા બીજા અસાઇનમેન્ટ માટે મારે જોવાનું થશે. એટલે હું હંમેશા તારી સાથે આપણે બહુ મૈત્રીપૂર્ણ રીતે વાત કરીશું અને આ મારું એક અસાઇનમેન્ટ છે, એક કમિટમેન્ટ છે, એટલે વાત કરીશું. અને આપણે પહેલા દિવસે હું તને સવારમાં તું આવે મારે ત્યાં અને મારી જ કારમાં આપણે જશું અને હું તને કહીશ ત્યાં જોવાનું છે. એટલે વેન્દ્રસન વધારે ક્યુરિયસ છે, એને રાત્રિના ઊંઘ નથી આવતી
જ્યારે સવારના જવાનું છે ત્યારે. એટલે ભાઈ પૂછે છે છૂટા પડતી વખતે કે આપણે સવારે કેટલા વાગે મળશું, તમને એમ આપણે મળવાનું હોય સર, સર હું તમને કેટલા વાગે મળવા આવું, તો એમ પ્રોફેશનલી આપણો ટાઈમ હોય કે ભાઈ સવારે 7:30 આવી જતા હોય તો 9 વાગે 9:30 10 11 એવો ટાઈમ, અથવા આફ્ટરનૂન હોય તો એ રીતે આપણે આપતા હોઈએ, તો સવારે કેટલા વાગે મળીશું, કે સવારે 5 વાગે સેન્ટરસન છે, કેટલા વાગે, તો કે 5 વાગે. તો ઇટ ઇઝ લિટલ બિટ લેટ, એમ 4:30-5 હું બધું મારી પ્રક્રિયાઓ બધી નિત્યક્રિયાઓ બધી પૂરી કરી લો, પછી 5 વાગે આપણે મળીએ, તો કે એ થોડું વહેલું નહીં થયું તો તમને મોડું થશે, થોડું મોડું કહેવાશે. એટલે 5 વાગે તો, અને એ અમેઝિંગ અવર છે, 5 to 6 અથવા 4 to 5. એના માટે હોલી અવર એવો શબ્દ રોહિત શર્મા વારંવાર ઘણા બધા પુસ્તકોમાં વાપરે છે કે એ બહુ પવિત્ર કલાક છે, અને એ આમાં પણ આગળના પેલા સ્ટેજમાં એ આવે છે. પછી 5 વાગે લોકો મળે છે, અને પછી એને કહે છે આપણે એની ગુફા, એ સિટીની બહુ જ પ્રખ્યાત ગુફા છે કેવ, એ કેવ પર જવાનું છે. એટલે વર્ષો પૂર્વે કેવની મુલાકાત સેન્ડરસને લીધી હતી અને ટુરિસ્ટની સાથે પોતે ગયા હતા, એટલે પછી ગુફામાં ગુફાએ લઈ જાય છે, અને ઘણા વર્ષો પછી એને સ્મૃતિપટ પર આવે છે કે આ ગુફામાં હું આવ્યો હતો, બધું ભૂતકાળની સામે આવે છે. ગુફા પર પહોંચે છે, કાર પાર્ક કરે છે, અંદર જાય છે, બેસે છે, અને પછી એને કહે આંખ બંધ કર સેન્ડરસન, ને એવું કહેવામાં આવે છે જુલિયન દ્વારા, તું આંખ બંધ કર, આંખ બંધ કરે છે, બ્લાઇન્ડ ફોલ્ડ, બટ રૂમાલ બાંધી દે છે, આગળ લઈ જાય છે, એટલે કે ભાઈ આંખ ખોલ. તો બધે એકદમ ગુફાની અંદર પ્રવેશી ગયા છે અને અંધકાર છે, અને સામે બધા આમ આંખ ખોલે છે, તો બધા આમ અનઇવન, જેને કહેવાય એમ જુદા જુદા આકારના બધા આમ ચિત્રો, પડછાયાઓ પડતા હોય છે, આમ કે થોડા બિહામણા લાગે. મ્યુઝિક એવું શરૂ કરી દીધું હતું કે જેમ તમને થોડું હોરર શો જેવું લાગે, અને બધા ઇરેગ્યુલર શેપ્સના બધા એવા આકારો, બધા આકૃતિઓ બધી આમ સામે આવતી જાય, એટલે થોડો ડરી જાય છે તે બધા. પછી કે તને ડર લાગ્યો રાજકીય રીતે, તો કે હા, તો કે ઓબ્વિયસ છે, કોઈ પણને લાગી શકે, આ તો મેં ડિઝાઇન કર્યું છે, તો મને પણ લાગે, માનવ સ્વભાવ છે. પણ હવે હવે તું પાછળ જો, પાછળ જુએ છે તો ત્યાં એના સેન્ડરસનને ખબર પડે છે કે જુલિયને 2-3 ત્યાં વ્યક્તિઓ બેસાડ્યા હતા, અને એ લોકો પ્રોજેક્ટરથી પેલો પાછળ પ્રકાશ હતો, લાઇટ હતી, નથી લાઇટ બીમ હતું, એ બહુ જ પાવરફુલ હતું, અને નાના નાના ઓબ્જેક્ટ્સ, નાના પેબલ્સ ને પથ્થરો ને એવા શેપ્સના બધા લીધા હતા ઓબ્જેક્ટ્સ, અને પ્રોજેક્ટ થતા હતા, અને એ લોકો હાથે હલાવતા હતા, અને પેલું મ્યુઝિક બાકી હતું. પછી એ કહે છે કે સત્ય શું છે, અજ્ઞાન છે એ પ્રકાશને કારણે દૂર થાય, અને અંધકાર અંધકાર એ બીજું કશું નહીં પણ પ્રકાશની અનુપસ્થિતિ, એટલે ઇન ધ એબસન્સ ઓફ લાઇટ વિથ ધ ડાર્કનેસ. પણ થાય છે શું, જે દેખાય છે હકીકતમાં એ નથી, અને આપણે જે નથી એ આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીએ સોસાયટીમાં. એટલે પહેલા સ્ટેજનું નામ એને આપ્યું છે લિવિંગ અ લાઇફ, એટલે આત્મવંચના, જેને આપણે ગણીએ ગુજરાતી, કે તમે આત્મવંચનાવાળી જિંદગી જીવો છો આપણે બધા, એટલે વી આર લિવિંગ એ લાઈફ. પહેલું સ્ટેજ એવું છે, આપણને એ ખબર પડે મારે ના, હું તો સરસ, મને તો ટાઈમ જ ના હોય, હું પ્રમાણમાં એ દિવસે હું ફ્રી છું, મને કોઈ કોલ આવે કે તમે અત્યારે શું, ના હું અત્યારે બિઝી છું, તો આઈ એમ લિવિંગ એ લાઈફ. મારે એ પ્રોજેક્ટ શું કામ કરવાનો, મારે એ પ્રોજેક્ટ કરવાની કોઈ જરૂરત જ નથી. જે હા, અત્યારે પ્રેક્ટિકલી ડિપ્લોમેટિક ઘણી બધી વખત ઘણી બધી જગ્યાએ બનવું પડે, તો સામૂહિક રીતે બધાનો ઉછેર એવો થયો છે એટલે કરવું પડે છે. જો બધા આ લર્નિંગ સાથે હોય તો એને કારણે ઘણી બધી સુગમતા થશે, પણ તમારે બીજાઓનો બહુ નથી વિચારવું, તમે તમારું પોતાનું એટલું વિચારો કે વેધર વી આર લિવિંગ અ લાઈવ ઓર નોટ, અને ઇફ યસ ધેન અપ ટુ વોટ એક્સટેન્ટ, ક્યાં સુધી, કેટલી માત્રામાં, તો જૂઠાણું ક્યાં સુધી જિંદગી થાય, એટલે એ અવેરનેસ લાવવાની છે કે ના, આ આ આ જૂઠાણું છે. એટલે આમાં જે ઓબ્જેક્ટ સામે દેખાય છે એ હકીકતમાં એ નથી, એ જુદા છે, અને એ પ્રોજેક્ટેડ છે. તો આપણે પણ ઘણી બધી બિલીફ ને એઝ્યુમ્સન્સ ને બધું લઈને જીવીએ છીએ કે આમ જ થાય, અને ડર પ્રદેશ ઊભો થાય, અને અને ખોટી ભ્રમણાનો પ્રદેશ પણ ઊભો થાય, પછી બધી આપણે જિંદગી પર્યંત બહાર નીકળી શકતા નથી, એટલે એવી સ્થિતિ નિર્મિત થતી હોય છે. એટલે આ ગુફામાં જે આ પ્રોજેક્શન થયું એ આપણને એ સંદેશ આપે છે કે આપણે વી શુડ નોટ લીવ અ લાઈફ ઓફ લાઈફ. આ પહેલું સ્ટેજ જ્યાં જ્યાં, પછી તું જોજે કે ક્યાં ક્યાં, અને પછી સેન્ટરસને તરત જ અહેસાસ થાય છે કે હું મેં પ્રોપર્ટીના બધા ટ્રાન્ઝેક્શન્સ કરવા માટે હું આમ ભ્રમણ કરતો રહ્યો અને મારી પત્ની થોડી મને જતી, એ સુધી પેલું વિચારે જ આવ્યું કે હું ના થાક નહીં, મને ખબર પડી ગઈ હતી મારે કેટલી સંપત્તિ ક્યાં સુધી અમાસ કરવી છે, એક્યુમ્યુલેટ કરવી છે, અપ ટુ વોટ એક્સટ, પછી એનો અંત તો હોવો જોઈએ ને, કાં તો બોટમલેસ પેલા વેલ જેવું થાય કે અનંત સુધી જાય, તો એ એ તો પછી જિંદગી તો અનંત છે જ નહીં, તો સિમિત છે ફિઝિકલ લાઈફ. એટલે એ પહેલા જ લેશન, પહેલા જ સ્ટેજની અંદર ખબર પડી જાય છે. સેકન્ડ લેશન માટે પછી 15 દિવસનો ટાઈમ જાય છે,
અને એ દરમિયાન ઘણું બધું રિફ્લેક્શન કરે છે અને એને એ કહે છે જુલિયન કે આના પર તું રિફ્લેક્ટ કરજે, તારું જે દૈનિક કાર્ય છે તું કરવાનું શરૂ ચાલુ જ રાખજે, એ કરજે જ, પણ સાથે સાથે આના પર તું રિફ્લેક્ટ કરજે. એટલે જે ટીચિંગમાં પણ આપણી જે રિફ્લેક્ટિવ પ્રેક્ટિસિસ છે ને એ બહુ મહત્વની છે કે આપણે આ શું કામે શીખવીએ છીએ, આ જ શું કામે અને આ રીતે શું કામે, એમાં ફેરફાર ક્યાં થઈ શકે, એનો પર્પઝ શું છે, ઓબ્જેક્ટિવ શું છે, અને માત્ર એટલો જ ઓબ્જેક્ટિવ છે કે બીજો નવો ઓબ્જેક્ટિવ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ. તો એ એ મેથોડોલોજી છે આખીની. એટલે રિફ્લેક્ટિવ પ્રેક્ટિસ છે એ આખો એક સરસ મેસેજ ત્યાંથી મળે. એટલે રિફ્લેક્ટિવ પ્રેક્ટિસિસ કરે છે એના પર તમે ચિંતન મનન કરો છો, નવા રસ્તાઓ શોધો છો અને ક્યાં ક્યાં જિંદગીમાં હું આ આવું કરી રહ્યો છું એ બધા લાઈવ બધા એ પોતે એકત્ર કરે છે. લાઈવ નંબર 1, 2, 3, 4. સેકન્ડ સ્ટેજ માટે હોસ્પિટલ છે ત્યાં જવાનું છે. સવાર પછી નીકળે છે પાછા બંને કારમાં અને હોસ્પિટલે પહોંચે છે. અને હોસ્પિટલ બહુ જ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. એમાં જે ક્રિટિકલી ઇલ જે બધા હોય એનો એક વોર્ડ છે અને ઘણા બધા વોર્ડ છે, એમાંનો એક વોર્ડ છે ત્યાં પછી ટોપ ફ્લોર પર છે અને ત્યાં બંને જણા પહોંચે છે. એટલે સેન્ડરસનને એકદમ આશ્ચર્ય થાય છે કે ભૂતકાળમાં ડોનેશન માટે ત્યાંથી આવ્યા હતા લોકો અને એણે ખૂબ હેન્ડસમલી ત્યારે ડોનેટ પણ કર્યું હતું, પણ પછી એ બધું ડોનેટ કરવું છૂટી ગયું. પછી આવ્યા હોય તેના સ્ટાફે કંઈક કર્યું હોય ન કર્યું હોય એને કાંઈ ખબર જ નથી સેન્ડરસન, કે આ પણ હું બધું ચૂકી ગયો કે મારે કરવું જોતું. પછી સેન્ડરસન પૂછે છે આપણે કયા વોર્ડમાં જઈએ છીએ, તો કે આપણે અત્યારે એ વોર્ડમાં જઈ રહ્યા છીએ. એ વોર્ડનો આવો જ મોટો હોલ છે, રૂમ છે, એ બધા કેન્સરસ પેશન્ટ્સ છે બધા અને મોટાભાગના જિંદગીના દિવસો ગણી રહ્યા છે. પણ પછી આટલું કહે છે ને એટલે એકદમ આમ આમ આઘાત એ લાગે છે એને. અને સેકન્ડલી એમ પણ થાય છે કે આઈ એમ ફાર મોર બ્લેસ્ડ ધેન ધેમ, કે મને તો એવો લકમાં પણ રોગ નથી. અને અત્યારે સેન્ડરસનને એવું લાગે છે કે મને જુલિયન એવી જગ્યાએ લઈ આવે છે કે જ્યાં બધા પીડિત છે. અને પછી અંદર જ્યાં દાખલ થાય છે એનું અમેઝિંગ રીતે સ્વાગત થાય છે. સ્વાગત એટલું સરસ થાય છે, બધા ત્યાં એ લોકો બર્થડે સેલિબ્રેશન ચાલતું હોય છે. મને એક પેશન્ટ જેનો બર્થડે છે તો એની કેક કટિંગ થયું હતું ને પછી એની વેઇટ કરતા હતા આવેલા, પછી એને જે વ્યક્તિનો હતો એને હેપી બર્થડે પેશન્ટ છે એને કહેવામાં આવે છે. અને સેન્ડરસન છે એનામાં પણ વેલકમ કમિંગ યુ, કે તમારી ક્યુ ચેઇન હોટેલ્સ છે એનાથી અમે અવગત છીએ. પછી એમાંથી એક વ્યક્તિ છે એ ઊભી થાય છે અને એ પછી બધા બેસે છે, બે ચેર રાખ્યું છે, જુલિયનને સેન્ડરસન બેસે છે અને બધા પેશન્ટ્સ બેઠા છે. એમાંથી એક એકદમ એજેડ, સૌથી એજેડ છે એ વ્યક્તિ ઊભી થાય છે અને પછી પોતે ઇન્ટ્રોડક્શન આપે છે કે આ છે એમને ફલાણું કેન્સર છે અને એ લગભગ 6-1 મહિનાનું જ કહે છે ડૉક્ટર, અને છે 8 મહિના જેવું કદાચ થશે, આ કદાચ 2 વર્ષ જેવું થાય, આ ક્રિટિકલ નક્કી ન થઈ શકે. આવી રીતે આખી સ્પીચ ચાલુ કરે છે. એટલે આમ સેન્ડરસન છે એમાં એમને કંપાલી છું કે આ હું શું સાંભળી રહ્યો છું, પણ બધા પ્રસન્ન ચિત્ત છે, બધાના ચહેરા પર કુમારીને ખુશી. પછી બર્થડે બધાને વિશ્વ તો બધા જોરદાર તાળીઓ પાડે છે અને બધા ફાઇન. પછી એ જે વ્યક્તિ છે એમ કહે છે કે કેટલું જીવી શકાશે એ તો દરેક ડેસ્ટિનીમાં લઈને જ આવ્યું, પણ આપણું દાયિત્વ એ છે કે દરેક દિવસની ઉજવણી કરવી, એવરી ડે શુડ બી સેલિબ્રેટેડ. એટલે હવે આ વોર્ડમાં બધા જ આખી હોસ્પિટલમાં સૌથી વધારે સેલિબ્રેશન થતું હોય તો આ વોર્ડમાં થાય. એ વ્યક્તિ એજેડ વ્યક્તિ વાત કરે છે. પછી એમ કહે છે હું પણ આ લોકો પૈકીનો જ છું અને મને જ્યારે એડમિટ કરવામાં આવ્યો હતો ત્યારે ડોક્ટર્સે એવું કીધું હતું કે યુ આર હેવિંગ ઓનલી 7 ડેઝ, લાસ્ટ 7 ડેઝ. આ વાતને 22 વર્ષ થઈ ગયા અને હું ચુસ્ત તંદુરસ્ત લાગુ છું તમને. મેં એ દિવસે એ જ ક્ષણે નક્કી કર્યું કે હું ડોક્ટરને ખોટા સાબિત કરીને જ મારી જિંદગી પૂરી કરીશ. પછી તો ડેસ્ટિનીમાં જીવન હતું જ, પણ જો હું ત્યારે ડરી ગયો હોત તો અત્યારે હું તમારી સાથે વાત કરવા માટે ન હોત. એટલે આમાંથી તમે આમનો બર્થડે છે, પછી નેક્સ્ટ મંથ આમનો છે, પછીના મંથ આમનો છે, તો તમે દર મહિને આવશો અને બધા હશે જ. પછી એમ કહે છે કે તમને નવાઈ લાગશે, મારી ઉંમર કેટલી હશે એટલું ગેસ કરે સેન્ડરસન, એનાથી ખૂબ વધારે હતી. આઈ એમ 87 યર ઓલ્ડ, આઈ એમ મિરલી માત્ર 87 વર્ષનો છું હું, અને 60 વર્ષે મને ખબર પડી કે એકાઉન્ટન્સી મારા રસનો વિષય છે. એટલે એ દરમિયાન એવું થયું કે બધા એમ કહેતા હતા કે હવે તો રિટાયરમેન્ટ લાઈફ આવી ગઈ. મેં ત્યારે જીવવાનું શરૂ કર્યું, પછી આ કેન્સર ડિટેક્ટ થયું, એમાં મેં ડિફીટ કર્યા પાછા બધાને,
પછી મારે એકાઉન્ટન્સીમાં ડોક્ટરેટ કરવું હતું અને ઈશ્વર ઉપાથી ડેસ્ટિનીમાં હતું એટલે હું કરી શક્યો. ત્યારે સેન્ટરમાં જેમ અતરફ થઈ જાય છે એટલે ધીસ ધ સેકન્ડ સ્ટેજ ચોઈસ પોઈન્ટ. દરેક ક્ષણે તમારી સામે એક સ્ટેજ હોય છે ચોઈસ પોઈન્ટ, કે ત્યાં તમે ચોઈસ કરો છો, નક્કી કરો છો. સરનો મને ફોન આવે કે સર એક સેશન છે, જાણે સરે કહ્યું છે કે તમે સર સેશન આવશે, તમે કંડક્ટ ત્યાંથી આપણે શરૂઆત કરીએ, તો મારી પાસે ચોઈસ છે વેધર આઈ શુડ એગ્રી ઓર. હું તો હંમેશા તત્પર જ હોઉં, પણ ત્યારે મારા અસાઇનમેન્ટ કેવા છે, મારે આગળ પાછળ કેમ કરી શકાશે, એ બધી ડિઝાઇન ઓન ધ સ્પોટ ક્ષણાર્થમાં આવી જાય. કદાચ મને એવું કહ્યું પડે તમે 5 મિનિટ પછી ફોન કરો. અધરવાઇઝ વન્સ યુ ડિસાઇડ કે તમારે આ કરવું છે તો ઇટ હેપન્સ. એટલે ચોઈસ પોઈન્ટ છે એટ એવરી ઇન્સ્ટન્સ ઇટ હેપન્સ. અને ત્યારે તમે જે કરો છો ને એ બહુ મહત્વનું છે. પછી સેન્ડરસનને આખું જુલિયન બધું સમજાવે છે, બધાને કહે છે, વિદાય લે છે, લોકો ફ્લાવર્સ આપે છે, કેક કટિંગ થાય, બધા નાસ્તો કરે છે, બધા છૂટા પડે, સાથે એ લોકો બધા નીકળી જાય છે, બધાને બીટ વેલ કરે છે, ફેરવેલ જેમ. અને પછી કે પાછા તમે આવતા રહેજો, સેન્ડરસન પ્રોમિસ આપે છે કે મનોમન નક્કી કરે છે, જુલિયને નથી કહેતા કે હું અહીંયા માતબર રકમ હું ડોનેટ કરતો રહીશ. હવે એટલે આ બધા ચેન્જીસ આવ્યા અંદર, કે અત્યાર સુધી હું જે કરતો હતો એ રિયલ લાઈફ નહોતી, મટિરિયલિસ્ટિક લાઈફ હતી, હવે રિયલ લાઈફ જીવવાની શરૂઆત થઈ. એટલે પછી સાથે ચર્ચાઓ થતી જાય છે અને ચોઈસ પોઈન્ટમાં પછી જુલિયન પણ એમ કહે છે કે તારી પાસે ઘણી બધી ચોઈસીસ છે અને એના માટેની પૂર્વ શરત અવેરનેસ હોય છે. એટલે યુ ટુ બી અવેર અબાઉટ ધ રિયાલિટી, યુ ટુ બી અવેર અબાઉટ યોર સેલ્ફ. એટલે પેલા લાઈઝ જે બધા છે ને એ દૂર કરો, યુ બીકમ અવેર ઓફ યોર સેલ્ફ. અને તમે જ્યારે આપણે જાગૃત બનીએ છીએ તો પછી ચોઈસ પોઈન્ટ જે ચોઈસ છે ને સાચી ચોઈસ થાય, બેટર ચોઈસ યુ આર એબલ ટુ ડુ, યુ બી એબલ ટુ ટેક, સાચી પસંદગી તમે કરી શકો. અને વેન યુ ગો ફોર ધ બેટર ચોઈસીસ, રાઈટ ચોઈસીસ, દેન આઉટકમ્સ ઓલસો વિલ બી રાઈટ. એ પણ બેટર હશે, એના પરિણામો છે ખૂબ સારા મળશે. તમે એમ ચોઈસ નક્કી કરી 3 કલાકનો ફ્રી ટાઈમ, ઘણી વખત સેશનમાં બાળકોને સ્ટુડન્ટ્સને કોલેજમાં એમ કહેતો તમારે 3 કલાક કે 2 કલાક છે, હવે તો આખો યુગ બદલી ગયો છે ને, આ ટાઈમમાં ઘણું બધું નવું આવ્યું અને ઘણી મુશ્કેલીઓ અને ઘણું બધું આવ્યું, એમાંથી ઘણું બધું શીખ્યા, ઓનલાઈન ટીચિંગ ને ઘણું બધું. તમારી પાસે છે 2 કલાક. ગોવિંદ શર્માએ પોતાના એક નિબંધમાં પણ એમ લખ્યું કે તમારી પાસે 2 કલાક છે, 2 કલાક કમ્પ્લીટલી તમે ફ્રી છે, તો હાવ યુ ગોઈંગ ટુ સ્પેન્ડ. મેં એવા 3 મલ્ટીનેશનલ કંપનીના ઉદાહરણ આપ્યા કે એમાં ખાલી એક જ ક્વેશ્ચન પૂછવામાં આવે કેન્ડિડેટે, બીજા બધા તો એને બધું જોયેલું જ હોય, એના પ્રેઝન્ટેશન બધા સીવી તો આપણે જોયેલો હોય, બધું માસ્ટર્સ હોય, બધું હોય, કામ કર્યું, એક્સપિરિયન્સ હોય. તમારી પાસે 2 અવર્સ, તમારી પાસે 2 કલાક ફ્રી છે, 2 કલાક તમારી પાસે કમ્પ્લીટલી ફ્રી, તમને કોઈ ડિસ્ટર્બ નથી કરતો, કોઈ ડિસ્ટ્રેક્શન નથી. હાવ યુ ગોઈંગ ટુ સ્પેન્ડ યોર 2 અવર્સ? આ એક જ સવાલ એનો જવાબ આપણે પૂરું, એના બેઝ પર સિલેક્શન. પછી એક ઇટ ઇઝ ચેલેન્જ, એ 2 કલાકમાં શું કરશો તમે? અને ધેર આર ઇન્ફાઇનાઇટ એન્સર્સ, ધેર કુડ બી, પણ એ વખતે તમારી ચોઈસ મેટર્સ, તમે જે નક્કી કરો કે મને આ કરવું છે, એટલે એ થઈ શકે. એટલે ચોઈસ પોઈન્ટ, કેન્સરના પેશન્ટ છે જે 87 યર એજ એજેડ જે વ્યક્તિ હતી, એણે એટ ધ એજ ઓફ 60-61 નક્કી કર્યું તો ડોક્ટરેટ થાય છે, કેન્સરને હંફાવીને હરાવી જાય છે, તો એણે હી ડિસાઇડેડ થાય, એનો સ્ટ્રોંગ વિલ પાવર થયો, પણ હી ડિસાઇડ, એની ચોઈસ પોઈન્ટ એનો એ હતો કે મને આ કરવું છું, હું આ કરીશ. અને સેન્ડરસન મહેસૂસ કરે છે, ના મારો પણ ચોઈસ પોઈન્ટ હવે આ હશે, ધેટ ઇઝ ધ સેકન્ડ સ્ટેજ. થર્ડ સ્ટેજ માટે એ લોકો આર્ટ ગેલેરીમાં જાય છે અને આર્ટ ગેલેરીમાં એક્ઝિબિશન છે સરસ મજાના ચિત્રોનું, અને ચિત્રકાર છે સાલ્વાડોર ડાલી. એટલે સાલ્વાડોર ડાલીના ચિત્રો છે ને બધા મિસ્ટિરિયસ લાગે, તમે એના તમે ચિત્રો જો યુટ્યુબ પર બધા મૂક્યા છે, અને એ બહુ હોનહાર, જેમ પિકાસો છે એ પ્રકારનું જ વ્યક્તિત્વ, લેમ્બ્રેટ્સ ને બધા, એની આર્ટ છે એમાં એટલું બધું, એના ઇન્ટરપ્રિટેશન એટલા બધા આપણે કરી શકીએ કે આપણે એમ થાય કે એટલા બધા વખત પહેલાં જતા રહ્યા, પણ હજુ મોડર્ન ટાઈમમાં પણ એનું રિલિવન્સ એટલું જ છે ઇન પ્રેઝન્ટ ટાઈમ, અને આગળના સમયમાં પણ એવું જ રહેશે. એટલે એ ત્યાં લઈ જાય અને પછી આમ આંખમાં ચમક આવે સેન્ડરસનમાં, અને જુલિયન સાથે સાથે ચાલે, પછી અમુક ચિત્રોને સમજાવે અને પછી એને એવું કહે કે કેવું લાગ્યું આ ચિત્ર, એનું અર્થઘટન કરે, ટેગોરને કોટ કરે ત્યાં, અને પછી આનો અર્થ આ પણ થાય, આ પણ થાય, આ પણ થાય. પછી એમ કે યોર આઈઝ આર સ્પાર્કલિંગ વિથ ક્યુરિયોસિટી, અને ચિત્ર આમ પુસ્તક પડ્યું હોય તો, તમે પુસ્તક પ્રેમી હોય તો તરત કોનું છે આમ હાથમાં લો, એટલે વાંચો, ખાલી પેજ પડતા ભલે વાંચી ન શકું, કોનું છે, ક્યારનું પ્રકાશન છે, શું છે, તો દેટ શોઝ કે યુ આર ગુડ રીડર. તો પડ્યું હોય તો પડ્યું, આપણે નથી ટચ કરવું, તો ક્યુરિયોસિટી છે એટલે વન્ડરમેન્ટ. એટલે ત્રીજું સ્ટેજ કેવું છે, તો એ સ્ટેજ છે ઓફ વન્ડર્સ એન્ડ પોસિબિલિટીઝ.
ચિત્ર થકી ભવિષ્યમાં ઘણી બધી જે શક્યતાઓ જે છે માનવ જાત માટેની, એ સાલ્વાડર દાલી પોતાના ચિત્ર થકી ઉજાગર કરે કે હ્યુમેનકાઇન્ડ કેવી હશે અને કયા સ્ટેજ પર પહોંચશે, કેવા કેવા સમસ્યાનો એ સામનો કરશે, એના ઉકેલો શું હોઈ શકે, એ બધું એને સરસ પોતાના ચિત્રમાં સમજાવ્યું છે. એના પર ખૂબ બધી ચર્ચાઓ ચાલે છે, ઘણું બધું ચાલે છે. એટલે આ સ્ટેજ છે પોસિબિલિટીઝ એન્ડ વન્ડરમેન્ટ. તમે યુ ફીલ વન્ડરિંગ આવું છું. એટલે લાઈફની અંદર આ છે કે તમે તમે દરેક નાની 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 બાબતો છે. બાળક એમ સવાલ પૂછે તો એનો સવાલ છે, આપણને એમ લાગે કે આવો સવાલ ન પૂછાય, અથવા બહુ પેટી છે, માટે છે જ નહીં, પણ એમાં બહુ મોટું વિશ્વ, એનું ભાવ વિશ્વ હોય છે. એટલે હાવ યુ ગોઈંગ ટુ ટ્રીટ, ઘણી વખતે શક્ય નથી, ઘણા બધા હોય તો, પણ યુ શુડ નોટ ઇટ કે ના આમાં આને કેમ ટ્રીટ કરીશું. એટલે એ ખબર પડે છે કે ના મારી લાઈફમાં હજુ ઘણું બધું છે અને એમાં વન્ડરમેન્ટ, આખું અમેઝમેન્ટ, આખું આપણે પોસિબિલિટી, ઘણી બધી શક્યતા છે, એનું આ સ્ટેજ છે. એટલે પેલા લાઈફ જૂઠાણાનું જે ખોટું જે હતું બધું એ તેજી દેવું પડે, હવે થઈ જવું પડે એનાથી. તમે ચોઈસ પોઈન્ટ નક્કી કરો અને પછી તમે વન્ડરમેન્ટ પોસિબિલિટીઝ છે એની દુનિયાથી ઉજાગર કરો. એટલે ચિત્રો તને યાદ અપાવશે, કોઈ પણ ચિત્ર તને ત્યાં લઈ જશે કે જાણે સાલવાડે દ્વાલિયા દોર્યું તો કેમ દોર્યું હોય. દરેક આર્ટિસ્ટ યુનિક હોય છે અને દરેક બાળક યુનિક છે, દરેક બાળક આર્ટિસ્ટ છે, દરેક વ્યક્તિ આર્ટિસ્ટ છે. એણે કદાચ એ પોતાની કલમ અથવા પોતાની પીંછી ચલાવી નથી, તો બધા આર્ટિસ્ટ જ છે, ઉપરવાળાની છે. તો એ વન્ડરમેન્ટની એક આખી અમેઝમેન્ટની દુનિયા છે, એ આપણે ઉજાગર કરવાની છે. ચોથા સ્ટેજ માટે હોય જવું છે, ચોથા સ્ટેજના લર્નિંગ માટે. અને 15 દિવસનો પાછો ટાઈમ થાય, પછી પાછા મળે અને ઘણી બધી વાતો થાય, પછી એ સાથે કારમાં નીકળે. અને એ એક લાઈફ સ્કૂલ છે આખી, જેમાં આપણે ફરે આઈક્યુ શરૂ કર્યું છે, એવું જ આખું લાઈફ સ્કૂલ આખી, જેમાં આ પ્રકારનું બધું ચાલતું હોય એક્ટિવિટીઝ બધી. એના ટોપ ફ્લોર પર એક આખો હોલ છે અને ત્યાં એ બંને એન્ટર થાય છે. આખો હોલમાં બીજું કોઈ નથી, એ ખુલે છે, બધો લાઇટ ને બધું ઓફ છે, પણ વચ્ચે એક સર્કલ છે અને સર્ક્યુલર ફોર્મમાં બધી કેન્ડલ્સ ગોઠવેલી છે, મોટું સર્કલ છે. અને પછી વચ્ચે આમ બે લાઈન, એટલે જેને આપણે ક્વાડ્રન્ટ કહીએ, ચરણ, એટલે બે રીતે આમ બાયસેક્ટ કરેલી હોય છે. એટલે ચાર ચરણ આપણને બિસ્કિટ કેમ હોય એને આપણે ચાર ભાગ કરી નાખીએ, તો એમ વચ્ચે બે લાઈન કરેલી છે. એટલે આખું આમ ચાર ચરણમાં એ ક્વાડ્રન્ટમાં વિભાજિત થયેલું સર્કલ આપણું કેન્દ્રથી. અને એમાં ક્યાં જાય છે જુલિયન, અને આમ આશ્ચર્ય થાય છે અને કુતૂહલ વૃત્તિ છે. હવે પેલું વન્ડરમેન્ટનું સ્ટેજ હતું એમ કે આવું શું કામ, અને પછી ત્યાં જાય છે ત્યારે જુએ છે, પછી સમજાવે છે. ક્વાડ્રન્ટ નંબર 1, 2, 3, 4, મેન્ટલ, ફિઝિકલ, ઇમોશનલ એન્ડ સ્પિરિચ્યુઅલ. એટલે આ ચાર જિંદગીની જરૂરતો છે આપણી પ્રાથમિક. સ્ટ્રોંગ ફિઝિકલી યુ હેવ ટુ બી સ્ટ્રોંગ, ઇમોશનલી યુ હેવ ટુ બી સ્ટ્રોંગ એન્ડ સ્પિરિચ્યુઅલી ટુ. એટલે આ ચારે ચાર આંખ જેને આપણે કહીએ છીએ, એ આ બધું છે. સમજાવે કે વાંચન થકી તમે આઈક્યુને ઉપર લઈ જઈ શકો, તમે ચેરિટી ડોનેશન કરો છો, તમારું ઇક્યુ છે, તમારું આ એસક્યુ છે, પ્રેયરથી મેડિટેશનથી, આખો હોલી અવરની આખી ડિઝાઇન એમાં અહીં આપે કે ચાર ચાર ભાગમાં કેમ વિભાજિત થાય. તમે સવારે ઉઠો છો તો ફિઝિકલ એક્સરસાઇઝ કરો, પછી તમે ચિંતન મનન કરો, મેડિટેશન કરો, પ્રેયર કરો, થોડું રાઇટિંગ કરો, થોડું રીડિંગ કરો, તો આ બધું તમે 20-20 મિનિટ, 15-15 મિનિટ, તો આ ચારે ચારનો સમ ટોટલ થાય એવી ડિઝાઇન. એટલે ચોથા સ્ટેજને કહે છે ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ધ માસ્ટર, અને માસ્ટર ઇઝ ધેટ માસ્ટર. એટલે એણે આપણને સૂચન જાણે કર્યા છે કે આ ચારે ચાર પાસાઓને તમે ઉન્નત મુકામ પર લઈ જવાનો પ્રયત્ન શરૂ કરો તો તમે તમારી જિંદગીને સરસ બનાવી શકો. એટલે આગળના જે 3-3 સ્ટેજીસ છે એનો સહારો આ ચોથા સ્ટેજમાં મળે, કે તમે કેવી રીતે માસ્ટરની ઇન્સ્ટ્રક્શન છે કે આપણે ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી અને સ્પિરિચ્યુઅલી આ ચારે રીતે ઉન્નત મુકામ પર જવું છે. તો એ ચારે ચાર માટે તમારે પ્રયત્ન કરવા પડે. આઈન્સ્ટાઈનનું કોટ આવે કે એ તો મૂર્ખાએ જ ગણાય ને, કે તમે એક જ પ્રકારનું કાર્ય દરરોજ કર્યા રાખો અને પછી નવા પરિણામની અપેક્ષા રાખો. સેમ ટાઈપ ઓફ વર્ક યુ ડુ એવરી ડે એન્ડ એક્સપેક્ટ ધેટ સમથિંગ ન્યૂ હેપન્સ, એવું બને જ નહીં. એટલે તમારે કંઈક એવું કરવું પડે કે જે જુદું હોય. એટલે ફિઝિકલ ફિટનેસ માટે પણ કંઈક કરવું પડે, મેન્ટલ ફિટનેસ માટે, ઇમોશનલ ફિટનેસ માટે. એમાં એન્ગર મેનેજમેન્ટ ઘણી બધી વાત આવી, ઈર્ષા, જલન બધી, પણ એ બધી બહુ લાંબી વાતો છે. પણ એનો સારાંશ એટલો છે કે આ ચારે ચાર પાસાને આપણે કેવી રીતે સરસ રીતે એને ઉજાગર કરી શકીએ, એના ઉપરના મુકામ પર લઈએ. એટલે ઇન્સ્ટ્રક્શન ફોર માસ્ટર, એટલે કે જ્યારે પણ તને સર્કલ દેખાશે, એ જ્યોમેટ્રિકલ સર્કલ હશે કે 100 લખ્યા હોય તો 2 સર્કલ સાથે, ઇન્સ્ટ ઓફ 0 તમે એને ટ્રીટ કરો કે આ સર્કલ છે, વર્તુળ છે, તો તમને ખબર પડશે કે ના, ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ધ માસ્ટર. જ્યાં પણ દેખાશે 100 ની નોટ હશે તો તમે 0 હશે, તો આ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ધ માસ્ટર. આ ફ્યુચરમાં આપણને મળ્યું છે કે આ ચારે ચાર પાસાઓ મારે પ્રકાશ. પાંચમા સ્ટેજ માટે પછી એ લોકો ઝૂમાં જાય છે, પ્રાણી સંગ્રહાલય. અને એમાં એક સરસ મોટી એવી જગ્યા છે, એમાં કેજ છે મોટું, એ પતંગિયાઓ બટરફ્લાઈઝનું આખું છે, વિશ્વભરના પતંગિયાઓ ત્યાં એનો નિવાસ રાખ્યો હોય છે.
અને ત્યાં પછી એની અંદર જાય છે પતંગિયાઓમાં પાછા ચારે ચાર સ્ટેજીસ છે પાછી એની વાત કરે છે જુલે મેન્ટન અને બધા ખૂબ સરસ એ દ્રશ્યો પણ એનું એટલું સરસ હોય એની મુવમેન્ટ પણ એટલી સરસ હોય નજાકત હોય બધું આવે એ બધી વાતો થાય અને પછી એ ટ્રાન્સફોર્મેશનનો પ્રિન્સિપલ ત્યાં સમજાવે છે સ્ટેજ ઓફ ટ્રાન્સફોર્મેશન કે પેલી જે કેટરપિલર છે ઇયળ અને પછી કોકુન બની જાય આજુબાજુ અને પછી એમાંથી જે એ બહુ સંઘર્ષ પછી એમાંથી પતંગીઓ જન્મ થાય એનો જન્મ થાય એટલે એટલે એ ઇયળ છે એટલે એના માટે એવું કહે છે કે સમ પીપલ વુડ બી ટેલિંગ ધેટ લાઈફ ઓફ ધેટ કેટરપિલર ઇઝ એન્ડિંગ બટ એટ ધ સેમ ટાઈમ સમથિંગ ન્યૂ હેપન્સ ધેટ ઇઝ ધ બટરફ્લાય બ્યુટી બ્યુટી ટેક્સ ધ બર્થ સૌંદર્ય જન્મે છે એટલે એ કુદરતી ડિઝાઇન છે એમાં તમે વિક્ષેપ પાડો એને પેલો સંઘર્ષ ન કરવા દો તો પછી એ જીવી નહીં શકે એટલે એ સંઘર્ષ પણ જીવનમાં છે અને ત્યારે પહેલી વખત પછી કે ડેસ્ટિની કેવી રીતે આવે તો કે આ બધા સ્ટેજીસમાંથી હવે આ પાંચમા સ્ટેજ પર પહોંચ્યા તો પણ ટ્રાન્સફોર્મેશન રૂપાંતરણની પ્રક્રિયા જે સિદ્ધાર્થની છે પછી બુદ્ધત્વ પ્રાપ્ત થયું હતું તો આમાં આપણે ભલે બુદ્ધ નથી બની જવું પણ એટલે આપણે આપણા જે એરિયામાં કામ કરે છે એમાં તો સરસ થાય બધું તો એ કેમ થાય આ રીતે થાય કે આ પતંગિયા તને યાદ અપાવશે એમાં રૂપાંતરણની આખી પ્રક્રિયા છે કોશેટામાંથી જ્યારે બહાર આવે છે આખી પતંગી બહાર આવે છે તો એ આખી કુદરતી કેવી ડિઝાઇન બનાવી છે એટલે ટ્રાન્સફોર્મેશન અને દરેકે દરેક પ્રક્રિયા છે એને તમે એવા મુકામ પર લઈ જાઓ કે એમાં સમથિંગ હેપન વિચ ઇઝ ટ્રાન્સફોર્મેશનલ એ કંઈક એનું રૂપાંતરણ થાય એ જ રૂટીનમાં હોય તમે એક પુસ્તક છે નિબંધનું પુસ્તક ઉદાહરણ આપે કે નિબંધનું પુસ્તક છે 10-15 નિબંધો છે તો તમે વાંચવાનું શરૂ કરો દરેક વખતે પહેલા નિબંધથી વાંચવાનું ચાલુ ના કરો તો એમાં એવું બનશે કે તમે છઠ્ઠા નિબંધ અટકી ગયા પછી પુસ્તક વાંચવાનું મૂકી દીધું પછી પાછું 3-4 મહિના પછી લેશો તો પાછા પહેલા નિબંધથી લેશો તો પહેલો નિબંધ 5 વખત વંચાણો પાછા નિબંધ ક્યારે વંચાણા જ નહીં તો એક રેન્ડમ પણ વાંચી શકો પહેલા એક વખત વાંચી લો પછી છેલ્લેથી વાંચો એક રેન્ડમ વાંચો એટલે રૂપાંતરણ છે એ બહુ મહત્વનું છે એટલે આ પાંચમા સ્ટેજ પછી એને રેન્ડેશનને ખ્યાલ આવે છે ઇટ ઇઝ રિયલી અમેઝિંગ છેલ્લા બે સ્ટેજની તમે છે અને એમાં એક જે છઠ્ઠું સ્ટેજ છે એ હવે કહે છે કે એક કસોટી કાર્ડ હંમેશા આવતો હોય છે એટલે ધેટ ઇઝ ધ સ્ટેજ ઓફ ટેસ્ટિંગ ટાઈમ એટલે ટેસ્ટિંગ ટાઈમ કેવો છે એના માટે એ કોર્ટમાં લઈ જાય છે અને કોર્ટમાં એ જે સ્ટેજ છે એના એના જે લોયર છે એ ત્યાં બેઠા હોય છે પોતાની સીટ પર જુલિયન મેન્ટલ છે એ પોતે ત્યારે પહેલાં પહોંચી ગયા છે અને સેન્ડરસને પહેલી વખત એવું કહ્યું કે તું થોડો લેટ આવજે અને પછી એસકોર્ટ એને લઈ જાય છે ત્યાં અને સેન્ડરસન છે આશ્ચર્ય થાય છે કે અહીંયા જુલિયન તો કાંઈ છે નહીં પણ જુલિયન ત્યારે એડવોકેટના પેલો બે વેશ પહેર્યો હતો કે મને મારું ભૂતકાળ યાદ આવ્યું એટલે પછી હું એ વેશમાં પહેલાં સ્મિથ કરીને છે જજ એની ઓળખાણ કરાવી અને પછી એમ કહે છે કે વન ઓફ ધ બેસ્ટ જજીસ અને એના વર્ડિક્ટ છે ને પાવરફુલ હોય છે અને બીજા લોકો એના વર્ડિક્ટનો અભ્યાસ કરે છે કે એટલું ડેપ્થમાં આવી જાય છે એટલું બધું વાંચન કરે છે એટલે ટેસ્ટિંગ ટાઈમ જ્યારે પણ હોય એટલે ટ્રાયલ ટાઈમ વધારે સારો શબ્દ ટેસ્ટિંગ ટાઈમ ટ્રાયલ ટાઈમ જ્યારે ટ્રાયલ ચાલતી હોય તો એ વખતે સત્યના પક્ષે જ ચુકાદો આવવો જોઈએ એક પણ ચુકાદો આ જજ દ્વારા અસત્યના પક્ષમાં થઈ ગયો એટલે એના માટે ખૂબ સંઘર્ષ કર્યો છે બધા સ્ટેજીસમાંથી બધા છે અને સંઘર્ષ કરવો જ પડશે અને ટેસ્ટિંગ ટાઈમ ઘણો બધો આવશે તો એ ટેસ્ટિંગ ટાઈમમાં આપણે પસાર કરવા એટલે આ જે વાત કરી ઘણી બધી વખત એવું થશે કે ના આ પ્રેક્ટિકલી શક્ય નથી અથવા આમાં તમને વધારે મુશ્કેલી પડે પણ એ બધું આવશે ઘણી મુશ્કેલીઓ આવશે અને ડેસ્ટિની છે એ ડેસ્ટિની છે એ આમ જ નિર્મિત થતું હોય છે કે જેમાં સંઘર્ષમાં જેમને પસાર થાય પેલું ટ્રાન્સફોર્મેશન જેમાં આવ્યું એમ ટેસ્ટિંગ ટાઈમ લાઈફમાં આવશે એ ટેસ્ટિંગ ટાઈમમાં પસાર થવું એટલે ટ્રાયલ ઇઝ ગોઈંગ ટુ હેપન અને તમારે માંથી પસાર થવું જ પડશે અનિવાર્ય પણ થવું પડશે પછી સાતમા સ્ટેજ માટે ફાઇનલી જે જગ્યાએ જોવાનું છે ત્યાંથી જુલિયન મેન્ટલ હવે એ પોતે ત્યાંથી વિદાય લે છે વિદાય લેવાના પેલા આયોજન સાથે જ આવે છે અને એને ફોન પર તમારે કહી દે છે કે હવે આપણો ટાઈમ સાથે રહેવાનો ટાઈમ પૂરો થયો છે મને તારી સાથે ખૂબ મજા આવી છે એને એક જગ્યાએ એવું કહ્યું હતું કે મેં તને એક અસાઇનમેન્ટ આપ્યું છે તો હું તને છેલ્લે યાદ કરાવીશ એટલે સેન્ડરસન રિયલી ભૂલી જ ગયા છે કે અસાઇનમેન્ટને છેલ્લા સ્ટેજમાં ક્યાં જવાનું છે તો ગ્રેવયાર્ડમાં લઈ જાય છે સવારે વહેલી સવારે અને ગ્રેવયાર્ડમાં પછી બંને જણા ત્યાં મળે છે અને ત્યાં સૌથી પહેલાં બધા માટે તે પ્રાર્થના કરે છે દિવંગત આત્માઓ માટે અને પછી આમ આશ્ચર્ય પણ થાય છે કે આ મિસ્ટરિયસ લાગે છે આ ગ્રેવયાર્ડમાં કેમ મને લઈ આવે અને પછી એકદમ ફ્રેશલી સવારમાં જ વહેલી સવારે પછી પૂછે છે જુલિયનને સેન્ટર સંઘે તમે કેટલા વાગે આવ્યા હતા તો હું 3:30 વાગે આવ્યો 5 વાગે ભાઈ ત્યાં મળ્યા તો 3:30 વાગે તો ત્યાં પછી 1 કલાક મને જે કામ કરવાનું હતું ત્યાં મારે તને લઈ જવો છે પછી ત્યાં એને ગ્રેવ કંઈક ખોદેલી છે ખાડો મોટો એટલે ત્યાં લઈ જાય છે પ્રકાશ થોડો દૂરથી આવતો હોય થોડો એટલે આમ થોડો ડર લાગે છે ગ્રેવયાર્ડમાં એટલે ખા કે શું છે તો કે બસ ધીસ ધ ગ્રેવ તો એ કોની છે તો કે તારી આ
આપણને કોઈ એમ કે આ તારી ગ્રેવ છે તો કેવો ડર લાગે, ના તારી નથી કદાચ મારી પણ છે અત્યારે નહીં તો થોડા વખત પછી, પણ આપણે સુવાનું તો છે નહીં જ. એટલે મિલિયનેર એન્ડ સ્ટ્રીટ સ્વીપર બોથ આર ગોઈંગ ટુ બી બરીડ ટુગેધર સાઈડ બાય સાઈડ, ઇટ હેપન્સ. મિલિયનેર છે એની બાજુમાં સ્ટ્રીટ સ્વીપર છે અને સુવાનું આવે. ફાઇનલી આર ગોઈંગ ટુ બી ડસ્ટ, બટ બિફોર દેટ યુ હેવ ટુ ડિસ્કવર અવર ડેસ્ટિની. એ પહેલા શોધી લેવાનું છે. ડેસ્ટિની વુડ બી ફાઇન્ડિંગ અસ. ડેસ્ટિની આપણને શોધી કાઢશે પ્રોવાઇડેડ આપણે આ બધા સ્ટેજીસ છે ને સમજી જશું. અને આ છે મોર્ટાલિટી. વી ઓલ આર મોર્ટલ બિંગ, પણ આપણા કાર્ય થકી આપણે ઇમોર્ટલ બનીએ છીએ. વી આર ટેકિંગ અવર પ્લેસ ઇન ધ હાર્ટ ઓફ ધ પીપલ. ગાંધીજીનું ઉદાહરણ આપે, નેલ્સન મંડેલાનું આપે, મધર ટેરેસાનું આપે, આઇન્સ્ટાઈનનું આપે, કે બધા ધ્યાન ગોઈંગ ટુ લીવ ફોર યર્સ એન્ડ યર્સ એન્ડ ફોર યર્સ ઇઝ ધ ઇટરનિટી. અને આપણે બધા સ્પિરિચ્યુઅલ બિંગ જ છીએ, લિવિંગ ઇન ધ ફિઝિકલ ફોર્મેટ. વી ઓલ આર લિવિંગ બિંગ, વી આર ઓલ આર સ્પિરિચ્યુઅલ બિંગ. એટલે મોર્ટાલિટી છે, એવરી ડે યુ લીવ યોર મોર્ટાલિટી. અને આ છે ગ્રેટ અવેકનિંગ. ધીસ ધ ગ્રેટ અવેકનિંગ, રિયલ અવેકનિંગ, ટ્રુ અવેકનિંગ, જેન્યુઅન અવેકનિંગ. ગ્રેવયાર્ડ દર 15 દિવસે તું ગ્રેવયાર્ડમાં આવશે. એવરી 15 દિવસ કોઈની ફ્યુનરલમાં ના જાય શક તો એમને હાલ્યું આવજે, અને કોઈને સાથે નહીં લાવતો. અને બધા માટે પ્રાર્થના કરજે, અને સાથે સાથે જીતને તું યાદ કરજે. એટલે આ થશે ને, એટલે ટ્રાન્સફોર્મેશનનું જે આખું જે સ્ટેજ હતું ને એ અમેઝિંગ રીતે આગળ જશે. ટ્રાયલ ટાઈમમાંથી તું સરસ રીતે પસાર થઈ શકે અને રિયલ ટર્મ્સમાં અવેકનિંગ મળશે. એટલે છેલ્લું કાર્ય, અને મારી છેલ્લી બધાને નહીં કીધું કે મારે તને જે કહેવું છે અત્યાર સુધી મેં કોઈ સાથે શેર નથી કર્યું, એ શેર કરી. એનો નેપસેક રેડી છે, કાર રેડી છે, અને હું ત્યાં હવે મારા બીજા અસાઇનમેન્ટ માટે નીકળી જાઉં છું. તો કે યસ, ડેફિનેટલી. થોડા આંખમાં આંસુ પણ આવી જાય થોડી વાર માટે. રોકે છે સેન્ડરસન, કે શું છે? પછી ક્રમ્પલ ડેક આખું પેપર છે કે વાંચ, રીડ ઇટ. ખોલે છે અને એ છે જુલિયન મેન્ટનની ઓબિચ્યુરી, શ્રદ્ધાંજલિ. કે મેં મારી જાતને આપેલી લખેલી શ્રદ્ધાંજલિ છે, મારા શબ્દો છે, તું વાંચી લે. મેં તને ત્યારે કહ્યું હતું કે તારે તારી પોતાની શ્રદ્ધાંજલિ નક્કી તૈયાર કરવાની છે, અત્યારથી નક્કી કરજે. ધેટ વિલ લીવ ધ લાઈફ. લાઈફ શુડ બી લીવડ ઇન રિવર્સ. આ મને આ કરવું છે, હવે એના માટે શું કરવું છે, એથી શરૂ કરો. ત્યાં પહોંચે, ધેટ ઇઝ ધેટ. તમે વાંચે છે કે જુલિયન મેન્ટર, કે જે માનવ આત્માની ઉન્નતિ માટે અને માનવ વિકાસ માટે જેને પોતાની જિંદગી ખર્ચી નાખી, કે જે એક એવા હોનહાર ભૂતકાળના વકીલ, અને પછી પોતે પોતાની ટ્રાન્સફોર્મેશનલ લાઈફ, માનવ સ્પિરિટ, કે જે ઉન્નત આત્મા દરેકમાં રહેલી પરમ શક્યતાઓને ઉપરના સ્તર પર લઈ જવા માટે પોતાની જિંદગી છે ખર્ચી નાખી, જે નાની નાની બાબતોમાં ખૂબ ખુશ થતા અને ખૂબ નાનું નવું નવું શીખવા ઉત્કૃષ્ટતાથી ઉત્સુક રહેતા, એ જુલિયન મેન્ટલ, કે જેને ઘણા બધા લોકો દિલથી ઓળખતા, એનો આભાર માનતા, કૃતજ્ઞતાનો ભાવ મહેસૂસ કરતા, એને માનવજાતના ઉત્થાન માટે કરેલા તમામ કાર્યોના અંતે આજે સવારે 108 વર્ષની નાજુક વયે વિદાય લીધી. હી વોઝ જસ્ટ મિડલી ટેન્ડ એટ ધ એજ ઓફ ટેન્ડર એજ ઓફ 108. હી ઇઝ નાઉ ફિઝિકલી નો મોર, પણ એ સતત આપણી સાથે જીવશે. અને આંખમાંથી દરદર આંસુ નીકળે છે સેન્ડરસનના. એ આંખ ખોલે છે, જુલિયન મેન્ટલ વોઝ નો મોર બિફોર હિમ, હી હેડ ડિસએપીયર્ડ ફ્રોમ હિમ. અને પછી એમ સામે કંઈક પડ્યું છે એવું લાગે છે, જુએ છે તો બુદ્ધા, સ્માઇલિંગ બુદ્ધાનું એક પ્રતિક હતું, એ ચેઇન હતી. અને એમાં લખ્યું હતું કે ટુ માય ડિયર ફ્રેન્ડ હુ ઇઝ ગોઈંગ ટુ યુઝ ટેપ હિઝ ઓલ પોટેન્શિયલ્સ ઇન કમિંગ ડેઝ વિથ લવ એન્ડ ગ્રેટિટ્યુડ, જુલિયન મેન્ટલ. એટલો રાજી રાજી બુદ્ધા, એ બધું આવી ગયું તથા. અને એ પછી એમ પૂરી પહેરે છે, અને ધીમા પગલે એ પછી પેલા ગ્રેવયાર્ડની બહાર નીકળવાનું શરૂ કરે છે. એ વખતે સૂર્યોદય થઈ ગયો હતો, ચોતરફ પ્રકાશ હતો. લાગે છે સેન્ડરસનને કે જિંદગીમાં હવે માત્ર પ્રકાશ 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 છે. થેન્ક યુ.